हेलो फ्रेंड, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। नीट क्रैश कोर्स डे थ्री यूनिट वन चैप्टर थ्री वनस्पति सृष्टि जे छे एनું डिटेल में अभ्यास करवा માટે ફરીથી આપ સૌનું સ્વાગત છે। આપણે વચ્ચે એક દિવસ રિઝલ્ટ અને ટેકનિકલ ખામીના લીધે એક દિવસ સ્કીપ રહી ગયેલો છે, બરાબર? એટલે ફરીથી આજે પાછા આપણે ડે થ્રી સાથે જોડાઈ અને વનસ્પતિ સૃષ્ટિ જે છે એના વિશે અભ્યાસ કરીએ। સૌથી પહેલા સ્ટાર્ટિંગ કરતા પહેલા આજે આપણે અભ્યાસ કરી રહ્યા છે ડે થ્રી માં યુનિટ જે છે એમાં ચેપ્ટર નંબર થ્રી વનસ્પતિ સૃષ્ટિ, બરાબર? એટલે ચેપ્ટર નંબર થ્રી અને ચેપ્ટર નંબર ફોર બંને જે છે એ થોડા થિયરિકલ પાર્ટ છે, એટલે એમાં ટેક્સ્ટ બુક જે છે એનું ઓરિયન્ટેડ વધારે તમારે યાદ રાખવાનું છે, બેટી બેટી લાઈન જે છે મારી પૂછાય છે અને ડિટેલ વધારે ભાગ જે છે એમાં એડ કરવાનો નથી, એટલે આપણે ફટાફટ જે ટેક્સ્ટ બુક ઓરિયન્ટેડ ભાગ જે છે એને ક્વિક રિવિઝન કરી, બરાબર? એટલે લેટ્સ સ્ટાર્ટ। સૌથી પહેલા જો હવે આગળના ભાગમાં આપણે ઓલરેડી અભ્યાસ કરી ગયા છે વનસ્પતિ સૃષ્ટિની શરૂઆતમાં, તમે ટેક્સ્ટ બુક જે છે પ્રમાણે જોશો તો વનસ્પતિ સૃષ્ટિ જે છે એની શરૂઆત કરવા માટે સૌથી પહેલા જે છે શરૂઆત આવે છે વનસ્પતિ સૃષ્ટિ જે છે એનો ઇતિહાસ। વનસ્પતિ સૃષ્ટિનો ઇતિહાસ જે છે એમાં અલગ અલગ સાયન્ટિસ્ટના નામ છે, કોણે કઈ વર્ગીકરણ પદ્ધતિ આપેલી છે, બરાબર? એ આપણે બધું ભણી ગયા છીએ, જેમ કે કુદરતી જે છે વર્ગીકરણ પદ્ધતિ, કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ જે છે એના વિશે, બરાબર? જાતિ વિકાસકીય વર્ગીકરણ પદ્ધતિ, આ બધા ભાગ જે છે એ આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી લીધેલી છે, બરાબર? એટલે ફરીથી હું ભાગ જે છે એને રિપીટ નથી કરતો। એટલે સૌથી પહેલા વનસ્પતિ સૃષ્ટિ જે છે એને મુખ્ય જે છે કયા કયા વિભાગમાં વહેંચી શકાય, વનસ્પતિ સૃષ્ટિ જે છે અને આગળ આપણે ભણી ગઈ પ્રમાણે મુખ્ય બે વિભાગ છે। એક ભાગ થશે અપુષ્પી, બીજો ભાગ થશે સપુષ્પી। અપુષ્પી વાળા ભાગ જે છે એને ફરીથી ત્રણ વિભાગ જે છે એમાં વિભાજિત કરી, જેમ કે પહેલો આવશે એકાંગી, બીજી આવશે દ્વિઅંગી અને ત્રીજી આવશે ત્રિઅંગી। જ્યારે સપુષ્પી જે છે એમાં ફરીથી બે વિભાગ, અનાવૃતબીજધારી અને આવૃતબીજધારી, જેમાં આવૃતમાં ફરીથી પાછા બે વિભાગ પડે છે, એક છે એકદળી પછીનો ભાગ દ્વિદળી। તો આ બધા જે છે એના વિશે આપણે ફરીથી પાછા ટૂંકમાં જે છે એક એક ભાગ, એકાંગી દ્વિઅંગી ત્રિઅંગી બધા ભાગ જે છે એમાં કરવાનો છે। એમાં સૌથી પહેલો ભાગ જે છે આવશે એકાંગી વાળો ભાગ, જેમાં સૌથી મેઇન મુખ્ય ઉદાહરણ છે લીલ, બરાબર? આપણે આગળ અભ્યાસ કરી ગયેલા છીએ ઓલરેડી, ઓસવાલ્ડ ટીપો નામના સાયન્ટિસ્ટ જે છે એને કીધેલું તો એકમાત્ર વનસ્પતિ છે જે ભ્રૂણ વિહીન છે, યાદ રાખજો બધે બધી વનસ્પતિ જે છે ભ્રૂણધારી વિભાગમાં આવે સિવાય એક ખાલી, કઈ છે? તો કે એકાંગી, એ ભ્રૂણ વિહીન છે, એમાં કોઈ ભ્રૂણ જેવી રચના જે છે નિર્માણ થતું નથી। એટલે સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ આજનો ટોપિક જે છે એ લીલ, બરાબર? તો ટેક્સ્ટ બુક જે છે એના ભાગ મેઇન બધા લીધેલા છે, ફટાફટ જોઈ લઈએ। જો તો લીલ સૌથી પહેલો બિંગ ભાગ જે આવે વનસ્પતિની ખાસિયત, હરિદ્રવ્ય ધરાવતા સાદા સુકાયક સ્વયંપોષી અને મહદઅંશે જલદ જે છે સજીવો છે। સાદા સુકાયક, સુકાયકનો મતલબ શું થશે? તો કે એવી રચના કે જેમાં કોઈ મૂળ પ્રકાંડ પર્ણ જે છે ચોક્કસ અંગોનું નિર્માણ થયેલું નથી, બરાબર? માત્ર એક તાતણા જેવા ભાગ જે છે એનું નિર્માણ થાય છે। સ્વયંપોષી, બરાબર? જાતે પ્રકાશલેષણ કરી શકે અને મોટા ભાગે પાણીમાં રહેનારા સજીવો, તે અન્ય નિવાસસ્થાનો જે છે એમાં પણ વિવિધતા જોવા મળે છે, એટલે બધી જગ્યાએ હોય છે, જેમ કે ભેજવાળા પથ્થરો, જમીન અને લાકડા, એ બધા ભાગમાં પણ જોવા મળે। એમાંની કેટલીક આપણે ભણી ગયા, લીલ અને ફૂગ સાથે જે છે એ સહજીવનમાં લાઇકેનનું નિર્માણ કરે, બરાબર? અને અમુક જે છે પહાડોને રીંછ પડે, પ્રાણીઓ સાથે પણ કેટલીક લીલ જે છે જોડાયેલી હોય। એના પછી લીલ જે છે એના સ્વરૂપ અને કદ જે છે એમાં ખૂબ વિવિધતા છે, જેમ કે એમાં અલગ અલગ પ્રકાર, જેમ કે ઉદાહરણ આપેલું છે ક્લેમિડોમોનાસ જે છે એ એક કોષીય લીલ છે, જ્યારે વોલબોક્સ જે છે એ વસાહતી અને યુલોથ્રિક્સ અને સ્પાયરોગાયરા, બરાબર? એ તંતુમય હોય શકે। એટલે અહીંયાથી તમારે ઉદાહરણ જે છે યાદ રાખવાના છે કે લીલ જે છે એના મુખ્ય ત્રણ પ્રકાર થશે, એમાં સૌથી પહેલો જે છે આવશે એક કોષી સ્વરૂપ, તો કયો આવશે? ક્લેમિડોમોનાસ। વસાહતી સ્વરૂપ જે છે કયું થશે? વોલબોક્સ, જેમાં લીલ જે છે આવી રીતે સમૂહમાં બધા એક વસાહત જે છે નિર્માણ કરે। અને ત્રીજો પ્રકાર જે છે તાતણામય જેવી રચના, તંતુમય, બરાબર? એમાં આવશે બે ઉદાહરણ, એક છે યુલોથ્રિક્સ અને બીજું પાયરોગાયરા, ઉદાહરણ થઈ ગયા। થોડીક દરિયાઈ લીલ જે છે એના સ્વરૂપ, ઉદાહરણ તરીકે દરિયાઈ ઘાસ કેલ્પ જે છે વિરાટ વનસ્પતિ દેહનું નિર્માણ કરે છે। એટલે અમુક એટલી બધી જે છે વિશાળ કદની લીલ છે કે જે દરિયાના પેટાળમાં એક
વિરાટ જે છે એનું સ્વરૂપ નિર્માણ કરે. ઉદાહરણ તરીકે આવશે દ્રઢતાંશ અથવા તો શબ્દ યાદ રાખજો ક્યાલ. એના પછી આવે છે મેઇન મહત્વનો ટોપિક જે છે પ્રજનન. લીલ જે છે એમાં પ્રજનન કઈ રીતે થાય, તો લીલમાં પ્રજનન માટે અલગ અલગ મેઇન મુખ્ય ત્રણ પ્રકાર આગળ ચર્ચા કરી લીધેલી છે, વાનસ્પતિક, અલિંગી અને લિંગી. ફરક શું આવશે બધામાં? તો જે વાનસ્પતિક પ્રકાર જે છે એમાં મોટા ભાગે કયો કયો ભાગ આવે? તો વાનસ્પતિકમાં મેઇન આવશે ભાજન, અવખંડન અને કલિકા સર્જન. મતલબ વનસ્પતિનો કોઈ ટુકડો વાળો ભાગ જે છે એમાંથી નવા ટુકડા નિર્માણ થાય તે વાનસ્પતિક. અલિંગી જે છે એમાં મેઇન આવશે એમાં અલગ અલગ પ્રકારના બીજાણુ જે છે એના દ્વારા એમાં અલગ અલગ જે છે એ સજીવ નિર્માણ થાય. અને લિંગી પ્રજનનમાં બે જન્યુઓનું જોડાણ. એક એક જોઈએ. સૌથી પહેલું વાનસ્પતિક પ્રજનન. તો વાનસ્પતિકમાં પહેલો આવશે અવખંડન, બરાબર, જેમાં દરેક ખંડ સુકાઈમાં વિકાસ પામે છે. જેટલા લીલ જે છે બરાબર, દાખલા તરીકે કોઈ પણ લીલ જે છે એના જેટલા જેટલા ટુકડા કરશું બરાબર, એ સ્વતંત્ર એક નવા જે છે લીલનું નિર્માણ કરી શકે. એ થઈ ગયું અવખંડન. અલિંગી પ્રજનન વિવિધ પ્રકારના બીજાણુના સર્જન દ્વારા થાય છે. એટલે જ્યાં જ્યાં અલિંગી પ્રજનન આવે ત્યાં શબ્દ યાદ રાખવાનો છે બીજાણુ, બરાબર. માત્ર જે બીજાણુ પ્રકાર જે છે એ માત્ર શેમાં આવશે? અલિંગી પ્રજનનમાં. જે મુખ્યત્વે ચલ બીજાણુ હોય છે, મતલબ કે જેમાં જેમાં લીલ જે છે એમાં બીજાણુ હોય બધા ચલિત હોય છે, એટલે કે કશાધારી બીજાણુ જોવા મળે. તેઓ કશાધારી ચલાયમાન હોય છે, અંકુરિત થઈને નવા છોડમાં પરિણમે. ત્રીજો પ્રકાર થશે લિંગી પ્રજનન, જેમાં બે જન્યુઓનું જોડાણ એટલે કે ફ્યુઝન જે છે જોવા મળે. આ પ્રકારના જન્યુઓ જે છે એ કશાધારી અને કદમાં એક સરખા, બરાબર. જો જે કશાધારી છે અને કદમાં એક સરખા હોય, ઉદાહરણ તરીકે આપ્યું યુલોથ્રિક્સ અને કશા વિહીન, બરાબર, અને એક સરખા કદમાં હોય પણ આપેલું છે અચલિત, તો એમાં ઉદાહરણ આવશે સ્પાઇરોગાયર, બરાબર. એટલે આ જે છે એ પ્રકાર તેના આધારે થશે. તો આપણે દર્શાવી દઈએ એના પ્રકાર જે છે એમાં મેઇન સૌથી પહેલા જે છે પ્રકાર આવશે જન્યુ. જન્યુ જે છે એના બે પ્રકાર. સૌથી મેઇન પહેલા પ્રકાર આવશે સમજન્યુ, બીજો પ્રકાર થશે વિષમજી, ત્રીજો પ્રકાર જે છે એમાં પણ આપેલો છે એ થશે અંડજન્યુ. હવે જો સમજન્યુમાં પાછા ફરીથી બે પેટા પ્રકાર, બંને જન્યુઓ સમાન તો હોય બરાબર, પણ બંને પાછા કશાધારી હોય, ચલિત હોય અને બીજા કશા વિહીન. ઉદાહરણ યાદ રાખવાના છે, સમજન્યુમાં કશાધારી બંને આવેલા હોય ને કદમાં પણ સમાન હોય એવું ઉદાહરણ થશે યુલોથ્રિક્સ, અને જેમાં કશા નથી બરાબર, એટલે કે અચલિત છે પણ દેખાવામાં બંને સમાન છે બરાબર, એનું ઉદાહરણ થશે સ્પાઇરોગાયરા, બરાબર. આ પ્રકારના પ્રજનનને સમજન્યુ પ્રકારનું પ્રજનન કહે છે, અને આવા જન્યુ હોય એને કહેવાય સમજન્યુ. એટલે ઉદાહરણ યાદ રાખવાના છે, સમજન્યુ પ્રકારનું પ્રજનન કઈ લીલમાં જોવા મળે? બે ઉદાહરણ, સ્પાઇરોગાયરા, બીજું યુલોથ્રિક્સ. યુલોથ્રિક્સમાં કશા છે, સ્પાઇરોગાયરામાં કશા નથી. નેક્સ્ટ, યુડેરિયાની કેટલીક જાતિઓમાં કદમાં અસમાન એટલે કે સમાન ન હોય તેવા બે જન્યુઓનું જોડાણ થાય તેમને અસમજન્યુ અથવા વિષમજન્યુ એનિસોગેમસ જે છે પ્રકારનું પ્રજનન કહે છે, બરાબર. જેમાં બંને જન્યુ નરજન્યુ માદા જન્યુ બંને કદમાં સમાન ન હોય એ કહેવાય વિષમજન્યુ, બરાબર. જે બે માંથી એક જે છે મોટા કદના અચલિત માદા જન્યુ અને નાના કદના ચલિત જન્યુઓનું જોડાણ થાય તો તેને અંડજન્યુ પ્રકારનું પ્રજનન કહે છે. ઉદાહરણ તરીકે વોલ્વોક્સ અને ફ્યુક્સ. એટલે વિષમજન્યુ અને અંડજન્યુકમાં તફાવત શું છે? જો તો વિષમજન્યુક વાળા ભાગ જે છે એમાં બંને કશા વાળા હોઈ શકે અથવા કશા વગરના હોઈ શકે, પણ બંનેના કદ સમાન ના હોય. પણ અંડજન્યુક જે છે એમાં અંડ શબ્દ પરથી શબ્દ આવે અંડકોષ, બરાબર. તો એમાં જે ફરજિયાત અંડકોષ હોય એ હંમેશના માટે કશા વિહીન જ હોય અને મોટા કદનો હોય. મોટા કદના જન્યુ અને સાથે કશા વિહીન એટલે અચલિત, અચલિત અને મોટા કદના જે અંડકોષ ધરાવતા હોય શું થઈ ગયું? એક પ્રકારના માદા જન્યુ. તો એવા પ્રકારના પ્રજનન. અને સામેની બાજુ નરજન્યુ કેવું હોય? નરજન્યુ ફરજિયાત નાના કદના હોય અને ચલિત, બરાબર. એટલે કે એમાં કશા જે છે આવેલી હોય એને કહેવાય અંડજન્યુ પ્રકારનું પ્રજનન. એટલે સૌથી પહેલા ઉદાહરણ થઈ ગયા. સૌથી પહેલો પ્રકાર આવશે સમજન્યુ પ્રકારનું પ્રજનન કઈ લીલમાં થાય? તેમાં બે ઉદાહરણ આવશે આગળ આવી ગયું પ્રમાણે, સ્પાઇરોગાયરા અને યુરોથિક્સ, બરાબર. વિષમજન્યુ જે છે અથવા અસમજન્યુ એમાં ઉદાહરણ આવશે યુડોરિના. આ તમારે ટેક્સ્ટ બુક જે જૂની હોય એમાં અહીંયા ક્લેમીડોમોનાસ આપેલું હતું એટલે ચેન્જ કરી નાખજો. અને ત્રીજો પ્રકાર અંડજન્યુ એમાં ઉદાહરણ આવશે વોલવોક્સ અને ફ્યુક્સ.
આકૃતિ આપેલી છે બરાબર, એક વિભાગ આપણે ભણવાના છે, એમાં લીલી લીલ જે છે એમાં રાતી લીલ બદામી લીલ જે છે એ અને લીલી લીલ ત્રણે ત્રણ જે છે એની આકૃતિ બરાબર આપણે પછી જોઈ લઈએ, પેલા ડિસ્કસ કરી લઈએ. એટલે આ પ્રમાણે તમારે એક ચાર્ટ જે છે આપીને દર્શાવી શકો, જેમ કે પ્રકાર જોયા, જો લીલમાં લિંગી પ્રજનન, લિંગી પ્રજનન જે છે એના મુખ્ય ત્રણ પ્રકાર, સમજન્યુ, બીજો પ્રકાર વિષમજન્યુ અને ત્રીજો પ્રકાર અંડજન્યુ. સમજન્યુ જે છે એમાં ફરીથી બે પેટા પ્રકાર, કશાધારી, બીજો પ્રકાર કશાવિહીન. કશાધારી અને કશાવિહીન બંને જે છે એમાં કશાધારી તરીકે યુલોથ્રિક્સ, કશાવિહીનમાં સ્પાઇરોગાયરા. વિષમજન્યુ બંને જન્યુ જે છે અસમાન, એટલે કે નર જન્યુ અને માદા જન્યુ બરાબર એની સિમ્બોલ છે, એક આવી રીતનો હશે તો એક એના કરતા મોટા કદનો હશે, બંને કશાવાળા અથવા કશાવના હોય છે, ઉદાહરણ તરીકે યુડોરીના. અને અંડજન્યુ, તો અંડજન્યુ જે છે એમાં નર જન્યુ અને માદા જન્યુ, એમાં નર જન્યુ જે છે ફરજિયાત ચલિત નાના કદના હોય અને માદા જન્યુ ફરજિયાત જે છે અચલિત અને મોટા કદના હોય બરાબર. આગળ આપણે ડિસ્કસ કરી લઈએ, ઉદાહરણ તરીકે વોલબોક્સ અને એટલે મેઇન ઇમ્પોર્ટન્ટ બરાબર. આજે બધા ઉદાહરણ જે છે યાદ રાખવાના છે એના લિંગી પ્રજનન જે છે એમાં જન્યુ પ્રકાર. એના પછી લીલ જે છે એના ઉપયોગો, કયા કયા જે છે એના ઉપયોગો છે, ઇમ્પોર્ટન્ટ છે, પૂછાય છે બેઠે બેઠી લાઈન જે છે એમાં. તો લીલના અલગ અલગ ઉદાહરણ જે છે એના ઉપયોગો, સૌથી પહેલું કુલ કાર્બન ડાયોક્સાઇડ અને અડધા કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન પ્રકાશ સંશ્લેષણથી લીલ દ્વારા થાય છે બરાબર. એટલે કે જેટલું CO2 નું સ્થાપન આખી પૃથ્વી પર વનસ્પતિઓ કરે છે એમાં અડધાથી પણ વધુ માત્ર લીલ કરે છે, એટલે લીલ જે છે મુખ્ય ઉત્પાદક તરીકે ગણી શકાય. પ્રકાશલેશી સજીવો હોવાથી તેઓ તેમના આસપાસમાં પર્યાવરણમાં O2 જે છે એનું પ્રમાણ વધારે છે. તમે ભણી ગયા છો પ્રકાશલેશણ હોય એમાં શું થાય, CO2 + H2O અને એમાંથી C6H12O6 ગ્લુકોઝ પ્લસ મુક્ત થાય O2. આ O2 જે છે એ વધારવાનું કાર્ય બરાબર, CO2 જે છે એનું શોષણ થાય અને O2 આતણો મુક્ત કરે, એટલે દ્રાવ્ય O2 જે છે એનું પ્રમાણ વધારે છે. તેઓ સર્વશ્રેષ્ઠ મહત્વના શક્તિસભર સંયોજનો પ્રાથમિક ઉત્પાદકો છે કે જે જલીય પ્રાણીઓના પોષણ સ્તંભનો આધાર સ્તંભ છે. આ જે છે એ શું થઈ ગયું એમાં, તો કે શક્તિસભર સંયોજનો, દાખલા તરીકે ગ્લુકોઝ જે છે એ સૌથી પહેલું નિર્માણ કરનાર સજીવ થઈ જાય અને ગ્લુકોઝ જે છે એ શું થશે, તો કે જે ખોરાક છે અને ખોરાક માટેનું સૌથી પહેલું સ્ટેપ બરાબર, જેને કહેવાય ઉત્પાદકો, ઉત્પાદકો તરીકે વર્તે એટલે એના ઉપર બીજા બધા પ્રાણીઓ ખૂબ જ આધારિત છે. એના પછી પોર્ફાયરા, લેમિનારિયા અને સર્ગાસમ, આ ત્રણ લીલ છે જે ખારા પાણીની લગભગ 70% જેટલી 70 જાતિઓ જે છે એ ખોરાક તરીકે ઉપયોગી છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન પૂછાય, ખોરાક તરીકે વપરાતી લીલના નામ કયા, પોર્ફાયરા, લેમિનારિયા અને સર્ગાસમ. એવી રીતે કેટલીક બદામી લીલ જે છે બ્રાઉન અથવા રાતી લીલ જે છે જે વધુ માત્રામાં હાઇડ્રોફોલાઇડ એટલે કે જલગ્રાહક અલી પદાર્થ ઉત્પન્ન કરે છે, દાખલા તરીકે આલ્જી, બદામી કે કથ્થાઈ લીલ અને કેરાજીન જે લાલ લીલ છે જે વ્યવસાયિક રીતે ઉપયોગી બરાબર. એવા હાઇડ્રોકોલેટ પદાર્થોનો મતલબ કે જે પાણીનું શોષણ કરીને ફૂલી શકે બરાબર. મોટાભાગે આપણે જેને જેલી કહીએ છીએ બાબા બરાબર, ખાવા માટેની જેમ જેલી આવે છે એવા જેલી જેવા ઘટકનું નિર્માણ કરનારા લીલ છે એમાં બે પ્રકારના ઉદાહરણ છે. એક રસાયણ છે એમાંનું આલ્જીન, બીજો ભાગ જે છે કેરાજીન. યાદ શું રાખવાનું છે, આલ્જીન જે છે બદામી કે કથ્થાઈ લીલ બરાબર એમાંથી મળે છે બરાબર, સાઇનોફાઇસી બરાબર, અને કેરાજીન જે છે એ લાલ લીલ, રાતી લીલ બરાબર એટલે કે રોડોફાઇસ એમાંથી મળતી લીલ છે. એના પછી અગર એ જેલિડિયમ અને ગ્લેસીલારિયામાંથી મળતું એક ઉત્પાદન છે બરાબર. IMP પૂછાઈ ગયું છે કેટલી વખત નીટમાં, અગર જે છે એક જેલી માધ્યમ, તમને ખ્યાલ છે બાયોટેકનોલોજીમાં એનો ખૂબ ઉપયોગ છે, બેક્ટેરિયા જે છે એમાં સંવર્ધન માધ્યમ તરીકે ઉપયોગી છે, બેક્ટેરિયાના સંવર્ધન માધ્યમ તરીકે, સંવર્ધન માધ્યમ તરીકે જે છે PCR પદ્ધતિ જે છે એમાં અગારો જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, અગારો જેલ
ઇલેક્ટ્રોફોરેસીસ. આ બધી પદ્ધતિ જે છે એમાં માધ્યમ તરીકે શું હોય? તો અગારોસ નો મતલબ થાય અગર, અગર એક જેલી જેવો પદાર્થ. તેમાંથી મળે છે ચેલિડિયમ અને ક્રિસિલારી નામની જે બે લીલ છે એમાંથી આ મળતા ઘટક છે. એવું છે, જો જે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટમાં પણ તે ખૂબ ઉપયોગી છે. એના પછી ક્લોરેલા અને સ્પાઇરુલિના, બરાબર, એક કોષીય પ્રોટીન સભર લીલ જે અવકાશયાત્રી જે છે એનો પૂરક આહાર છે. ખોરાક તરીકે વપરાતી પણ કેવી? એક કોષીય એવા પ્રકારના કોષો જેમાં વધારે માત્રામાં પ્રોટીન હોય અને એનો ખોરાક તરીકે ઉપયોગ થાય, ઉદાહરણ તરીકે ક્લોરેલા અને સ્પાઇરુલિના, બરાબર. એના પછી મેઇન ત્રણ વિભાગ ભણી, રાતી લીલ જે છે, લીલી લીલ અને બદામી લીલ, બરાબર. તો એમાં ક્લોરોફાઇસી, થિયોફાઇસી, ક્લોરોફાઇસ એક એક જોઈએ. સૌથી પહેલો વિભાગ જે છે જોઈએ, એમાં પહેલો વિભાગ આવશે ક્લોરોફાઇસી, એટલે કે રાતી લીલ. જો સૌથી પહેલા તો નામને આધાર ખ્યાલ આવી જાય, ક્લોરોનો મતલબ થાય ક્લોરોફિલ, એટલે કે એમાં લીલો રંગ જે છે એના આધારે છે. તો કે એમાં મેઇન સૌથી વધારે રંજક દ્રવ્ય આવેલું હશે ક્લોરોફિલ. તેમનો વનસ્પતિ દેહ એક કોષીય વસાહતી તંતુમય હોઈ શકે, એટલે બધા પ્રકારના સ્વરૂપ જે છે એમાં હાજર છે. ક્લોરોફિલ એ અને બી જેવા રંજક દ્રવ્યોની પ્રભાવિતા જોવા મળે, બરાબર. નીચે કોષ્ટક જે છે આપેલું છે એમાં પરથી ખ્યાલ આવી જશે તમને કે એમાં રંજક દ્રવ્યો જે છે આપણે છેલ્લે ડિસ્કસ કરી, એ બી બરાબર, પછી એ સી જે છે, એ ડી, એમ પ્રકાર બધામાં બદલાય છે. પ્રભાવિતામાં કયું રંજક દ્રવ્ય વધારે છે યાદ રાખવાનું. સામાન્ય રીતે ઘાસ કે તૃણ જે છે ની જેવા લીલા રંગના દેખાય છે. રંજક દ્રવ્ય સ્પષ્ટપણે હરિતકણમાં સ્થાન પામેલા, હરિતકણ નામની અંગિકામાં એમાં રંજક દ્રવ્યો આવેલા છે. જુદી જુદી જાતિઓમાં આકાર અલગ અલગ, બિંબાકાર, તકતી આકાર, ઝાલાકાર, બરાબર, કપ આકાર અને કુંતલાકાર એવા આકાર જોવા મળે છે. એના પછી ખાસ હરિતકણમાં પ્રોભૂજકો, પાયરેનોઇડ કહેવાતા એક ખાસ પ્રકારના ભાગ જે વધુ સંગ્રહક ભાગો છે, યાદ રાખજો. પ્રોભૂજક શું છે? તો કે લીલમાં આવેલી ખોરાક સંગ્રહી રચના, તેમાં આવેલી હોય લીલ જે છે એમાં પ્રોભૂજક અથવા તો ઇંગ્લિશના પાયરેમોઇડ જે ખોરાક સંગ્રહી રચના છે. જેમ કે વનસ્પતિ જે છે એમાં સ્ટાર્ચ કણ હોય, બરાબર, તેલ કણ હોય, સમિતાયક કણ હોય, એમાં આવેલી ખોરાક સંગ્રહી રચના. પ્રોભૂજકો પ્રોટીન ઉપરાંત સ્ટાર્ચ ધરાવે છે, બરાબર, એટલે ખોરાક સંગ્રહી રચના. લીલ તેલી બિંદુઓનો પણ જે છે ખોરાક સંગ્રહ કરી શકે, એટલે ટૂંકમાં ત્રણેય પ્રકારનો ખોરાક સંગ્રહ જે છે કરી શકે, એમાં પ્રોટીન, ચરબી અને કાર્બોદી જે છે ત્રણેય આવી શકે. હરિત લીલ સામાન્ય રીતે સખત કોષ દિવાલ ધરાવે છે, જેનું અંદરનું આવરણ સેલ્યુલોઝ અને બહારનું આવરણ પેક્ટોઝનું હોય. ખાસ યાદ રાખવાનું છે, પહેલો પ્રકાર હરિત લીલ જે છે એમાં કોષ દિવાલ બે પ્રકાર આવશે, બહારની બાજુ અને અંદરની બાજુ કયા કયા ભાગ આવેલા હોય. તો દરેકે દરેક વનસ્પતિમાં સેલ્યુલોઝ તો હોવાનું છે, કોમન છે, બરાબર, એટલે એમાં અંદરનું આવરણ જે છે એ સેલ્યુલોઝ છે, પણ સેલ્યુલોઝ જે છે એની બહારની બાજુ આવેલું છે એક આવરણ, નામ છે પેક્ટોઝ, પેક્ટિન જે છે જેને કહીએ છીએ આપણે, એવી શર્કરા પેક્ટોઝ જે છે એનું બહારનું આવરણ આવેલું છે. પ્રજનન, વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા અલિંગી પ્રજનનમાં જુદા જુદા પ્રકારના બીજાણુમાં આપેલું છે, ચલ બીજાણુ ધાનીમાં ઉદ્ભવતા કશાધારી ચલ બીજાણુ દ્વારા લિંગી પ્રજનન થાય છે. વાનસ્પતિક પ્રજનન તેમાં પ્રકાર થશે અવખંડન, બીજો પ્રકાર અલિંગી. તો અલિંગીમાં સ્વાભાવિક છે, શબ્દ આવશે હંમેશા બીજાણુ. બીજાણુમાં કયો પ્રકાર? તો તેમાં હંમેશા બીજાણુ આવશે, ચલ બીજાણુ. અને ચલ બીજાણુ આવે એટલે ઓટોમેટિક કશાધારી હોય, બરાબર. ત્રીજો પ્રકાર લિંગી, ત્રણ પ્રકારના જે છે અલગ અલગ પ્રજનો, એમાં લિંગી પ્રજનન. તો લિંગી કોષના પ્રકારને નિર્માણમાં વિવિધતા ધરાવે છે, આગળ આવી ગયું પ્રમાણે, એમાં સમજન્યુ, વિષમજન્યુ કે અંડજન્યુ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકાર હોઈ શકે. અને ખાસ સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ છે એના એક્ઝામ્પલ્સ, ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા, કારા જેવી સામાન્ય રીતે જોવા મળતી લીલ છે. આ બધા ઉદાહરણ જે છે યાદ રાખવા. એટલે ખાસ આ બધા ભાગ જે છે એમાં પ્રોભૂજક, કોષ દિવાલ, વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને છેલ્લે ઉદાહરણ, આટલા પોઈન્ટ જે છે યાદ રાખવા. નેક્સ્ટ, એના પછી છે બીજો પ્રકાર ફિયોફાઇસી. ફિયોફાઇસીમાં ફિયો શબ્દ જે છે નામ આવેલું છે બદામી કે કથ્થાયલી, બરાબર, કે જેમાં પ્રાથમિક રીતે દરિયાઈ નિવાસનમાં જોવા મળે. યાદ રાખજો, સૌથી વધારે પ્રમાણ જે છે એ પ્રાથમિકતામાં દરિયાઈ છે, એનો મતલબ કે ખારા પાણી જે છે એમાં વધારે જોવા મળે.
કદ સ્વરૂપમાં ખૂબ જ વિવિધતા, નાના કદથી માંડીને મોટા વિશાળ કદની લીલ જોવા મળે. ઉદાહરણ તરીકે જો કે સાદા શાખિત તંતુમય સ્વરૂપમાં આવશે એક્ટોકાર્પસ, તંતુમય પ્રકારની ફિયોફાયસી લીલ. ઉદાહરણ કયો આવશે? એક્ટોકાર્પસ. અને એની સરખામણીમાં અતિશય શાખિત સ્વરૂપ, બરાબર, એટલે વિશાળ એમાં સ્વરૂપમાં આવશે દરિયાઈ ઘાસ તરીકે વનસ્પતિ આપણે લઈ શકીએ. ઇંગ્લિશ નામ છે કેલ. બે પ્રકારની, નાના નાનું સ્વરૂપ અને વિશાળ સ્વરૂપ પ્રકારની લીલ જે છે એ જોવા મળે છે. જેઓ 100 મીટર જેટલી સપાટીની ઊંચાઈની પરાકાષ્ઠે પહોંચી શકે, એટલે એની ઊંચાઈ વિચારો તમે, નાની એક એકાંગી વનસ્પતિ હોવા છતાં 100 મીટર જેટલી ઊંચાઈ સુધી વિસ્તરી શકે. ખાસ ક્લોરોફિલ એ અને સી રંજકદ્રીઓ ઉપરાંત કેરોટિનોઇડ્સ અને જેન્થોફિલ રંજકદ્રીઓ ધરાવે છે. આગળના વિભાગમાં આવ્યું હતું ક્લોરોફિલ એ અને બી, આમાં આવશે એ અને સી. તેમનામાં રહેલા હાજર જેન્થોફિલ ફ્યુકોજેન્થિન જેવા રંજકદ્રીઓને આધારે તે ચમકતા લીલાથી લઈ અને બધાની અલગ અલગ શેડ જે છે એમાં એ કલર હોઈ શકે. જે રંજકદ્રીઓનું પ્રમાણ વધારે હોય એ પ્રમાણેનો રંગ દેખાતો હોય. ખાસ ખોરાક જટિલ કાર્બોદિત જે છે સ્વરૂપે સંગ્રહિત છે, જેમાં લેમિનારિન કે મેનિટોલના સ્વરૂપમાં ખોરાક સંગ્રહ થઈ શકે. યાદ રાખવાનું છે, ઇમ્પોર્ટન્ટ છે કે બધામાં ખોરાક સંગ્રહ કયા સ્વરૂપે થાય. ખોરાક સંગ્રહમાં આવશે જટિલ પોલી સેકેરાઇડ. લેમિનારિન મેનિટ બંને, લેમિનારિન મેનિટોલ જેવા જટિલ કાર્બોદિત પોલિસેકેરાઇડ જે છે એમાં ખોરાક સંગ્રહ થાય છે. કોષ દિવાલ સિમ્પલ સેલ્યુલોઝની બનેલી, એમાં બહારની બાજુએ આલ્જિન ના જિલેટિન આવરણ દ્વારા આવરિત હોય છે. ફરીથી તફાવત જો, કોષ દિવાલ જે છે બે બાજુ, અંદરની બાજુ બહારની બાજુ, અંદરની બાજુ એક ફિક્સ છે, કયો આવશે? એમાં ભાગ જે છે આવશે સેલ્યુલોઝ, અને બહારની બાજુ આલ્જિન નું જિલેટિન આવરણ. આગળના જે છે પ્રકારમાં શું આવ્યું હતું? પ્રકાર મેઇન હતું એમાં પેક્ટોઝ, એની જગ્યામાં આવશે આલ્જિન. તફાવત યાદ રાખવા. જીવરસમાં રંજકણો ઉપરાંત મધ્યસ્થ સ્થાને રસધાની અને કોષ કેન્દ્ર પણ જોવા મળે છે, બરાબર. લીલ જે છે તો એ પ્રકારની સુકોષ કેન્દ્રીય રચના થઈ ગયા છે. અને વનસ્પતિ તરીકેની ખાસિયત વાળો ભાગ શું હોય? એમાં રસધાની આવેલી હોય. રસધાની ધરાવતા બધા સજીવો જે છે મોટા ભાગે પ્રકાશ સંશ્લેષી હોય. વનસ્પતિ દેહ સામાન્ય રીતે હવેની રચના સ્થાપક અંગ દ્રઢગ્રહ દ્વારા આધારક સાથે જોડાયેલો હોય છે. તે વૃંત, છત્રિકા વૃંત અને પર્ણ જેવું દેખાતું પ્રપર્ણ એટલે કે પુષ્પ પર્ણ જે છે એ ધરાવે છે. ખાસ એની રચના જે છે એમાં તમે આકૃતિ જો, આગળ જોઈએ તો ખ્યાલ આવશે. આ ભાગ જે છે એમાં જો, નીચેનો ભાગ જે છે એમાં સ્થાપક અંગ એટલે આપણે વનસ્પતિનો એક મૂળ જેવો ભાગ, પછી છત્રિકા વૃંત પ્રકાંડ જેવો ભાગ, અપુષ્પર્ણ એટલે પર્ણ જેવો ભાગ, પર્ણ પ્રકાંડ અને મૂળ એના જેવી, ખરેખર પર્ણ પ્રકાંડ કે મૂળ એકે નથી પણ એના જેવી દેખાતી રચનાઓ જે છે એમાં જોવા મળે. એના પછી વાનસ્પતિક પ્રજનન આગળની જેમ સેમ અવખંડન. અલિંગી પ્રજનનમાં ચલિત બીજાણુ છે પણ જુઓ દ્વિકશાધારી, બરાબર. એમાં જે બીજાણુ આવેલા છે એ બીજાણુમાં બે કશા આવેલી છે, મતલબ કે અલિંગી પ્રજનન, લિંગી પ્રજનન કોના દ્વારા થાય? તો એક બીજાણુ, બીજાણુમાં આવી રીતની બે કશા આવેલા છે એટલે યાદ રાખજો દ્વિકશાધારી બીજાણુ. અને કશાધારી હોય એટલે સ્વાભાવિક છે કે એમાં ઓટોમેટિક જે છે એ પ્રચલન ક્ષમતા આવી છે. જે નાસ્પતિ આકારના અને બે અસમાન પાશવી રીતે જોડાયેલી શાખાઓ ધરાવે છે, બરાબર, યાદ રાખો. અને પછીનો પ્રકાર લિંગી પ્રજનન, સેમ સમજન્યુ વિષમજન્યુ અંડજન્યુ. જન્યુઓના જોડાણ પાણીમાં કે અંડધાની જે છે અંડજન્યુ વનસ્પતિમાં થઈ શકે. અંડધાની પ્રકાર ખાલી સેમાં તો અંડજન્યુ પ્રકારમાં, બાકી બધામાં જન્યુનું જોડાણ જે છે પાણીની અંદર ફલન તરીકેનું માધ્યમ થશે પાણી. જન્યુ નાસ્પતિ આકારના અને બે પાશવી રીતે જોડાયેલી કશાઓ એટલે જન્યુ પણ બે કશા ધરાવતા હશે. ખાસ ઇમ્પોર્ટન્ટ જે છે એક્ઝામ્પલ એક્ટોકાર્પસ, દિક્ટિઓટા, લેમિનારિયા, સર્ગાસમ અને ફ્યુક્સ, બરાબર. બધી આગળ જાવી ગઈ છે, બધી આકૃતિ યાદ રાખવાની છે. દરેકે દરેક ભાગ જે છે એમાં તમને ક્વેશ્ચન પૂછાય કે આ ભાગ જે છે, દાખલા તરીકે પહેલું આપેલું છે આ વોલ્વો, બીજો પ્રકાર જે છે આપેલું છે યુલોથિક્સ. આ બંને ભાગ જે છે એને એ વાળો ભાગ જે છે એ થશે આગળ એવી હરિતલીલ,
બીજો ભાગ જે છે એમાં ત્રણ આપેલા છે લેમિનારિયા, બીજો ભાગ ફ્યુક્સ અને ત્રીજો જે છે ડિક્ટિઓટા. ત્રણેય જે છે તે બદામ છે. અને ફરીથી છેલ્લી બે જે છે આપણે બનવાની બાકી છે જે રાખી. એટલે આકૃતિમાં જે જે ભાગ આપેલા છે આકૃતિના આધારે એના લક્ષણો પણ પૂછી છે. નેક્સ્ટ ત્રીજો પ્રકાર જે છે થશે રોડોફાઇસી અથવા રાતીલી. લાલ રંગ જે છે એની વધારે પ્રભાવિતતાના આધારે એનો પ્રકાર, કારણ કે દેહમાં લાલ રંગનું રંજક દ્રવ્ય આર ફાઇકોએરિથ્રિનની પ્રભાવિતા છે. કયા રંજક દ્રવ્યના લીધે લાલ રંગ દેખાય? તેમાં રંજક દ્રવ્ય સૌથી વધારે આવેલું છે ફાઇકોએરિથ્રિન. મોટા ભાગે રાતી લીલ દરિયાઈ છે જે હૂંફાળા પાણીમાં અને ખારા પાણીમાં વધારે હોય. પાણીની સપાટી નજીક વધુ સારા પ્રકાશિત વિસ્તારમાં મહાસાગરોમાં ઊંડાએ બરાબર જ્યાં સાપેક્ષ રીતે ખૂબ ઓછો પ્રકાશ હોય તેવા વિસ્તારમાં બંને જગ્યાએ જોવા મળે છે. એટલે વધારે ઊંડાઈ વાળા ભાગમાં બરાબર અને જ્યાં ઓછો પ્રકાશ હોય, ઓછો પ્રકાશ ઇનડાયરેક્ટલી એવું થયું કે દરિયા જે છે એના પેટાળ એવી જગ્યાએ અને સારો પ્રકાશિત વિસ્તાર હોય ત્યાં પણ બધી જગ્યાએ આવી લીલ જે છે જોવા મળે. રાતી લીલનું સુકાયક બહુકોષીય છે. આ લાઈન યાદ રાખજો. મોટાભાગની લીલ જે છે એમાં એક કોષીય ઉદાહરણ આવી હોય જેમ કે ક્લેમિડોમોનાસ. આ લીલ જે છે એ સુકોઈક બંધારણ ધરાવે. સુકાઈકનો મતલબ શું થશે? એમાં મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચના જે છે કોઈ વિકસિત નથી, પણ એ એક બહુકોષીય રચના ધરાવે છે. તેમાંની કેટલીક જટિલ દૈહિક આયોજન ધરાવે છે. ખોરાક તરીકે સંગ્રહમાં ફ્લોરિડિયન સ્ટાર્ચ, ત્રણ અલગ અલગ વિભાગ જે છે આવશે બરાબર આમાં જો લીધેલું છે. એટલે આ કોષ્ટક જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થશે. આના પરથી ત્રણે ત્રણ ભાગ જે છે યાદ રાખવાના છે. ક્લોરોફાઇસી પ્રકાર જે છે, ફિયોફાઇસી અને રોડોફાઇસી ત્રણેયની સરખામણી જે છે એમાં કયા કયા ભાગ છે? બંધારણમાં એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજન ને ઘણું મળતું આવે છે. એમાઇલોપેક્ટિન અને ગ્લાયકોજન શું થશે? તો એમાઇલોપેક્ટિન જેવું સામાન્ય સ્ટાર્ચ અને આમાં ફરક શું હોય? તો આમાં બ્રાન્ચ આવેલી હોય, ગ્લુકોઝ જે છે એની બ્રાન્ચ જેવી રચના. ખાલી સ્ટાર્ચ હોય તેમાં ગ્લુકોઝની અશાખિત પોલિમર શૃંખલા હોય. અશાખિત હોય તો ખાલી સ્ટાર્ચ થશે બરાબર, જ્યારે એની સરખામણીમાં આ થશે ફ્લોરિડિયન સ્ટાર્ચ. ફ્લોરિડિયન સ્ટાર્ચ જે છે એમાં કેવી આવશે? ગ્લુકોઝની શાખિત પોલિમર શૃંખલા બરાબર. આ બંનેમાં તફાવત. સ્ટાર્ચ ખોરાક સંગ્રહ તરીકે શેમાં હોય? તો પહેલી પ્રકારની જે લીલ જે છે બરાબર હરિત લીલ છે એમ. આ પ્રકાર જે છે રોડોફાઈ છે એમાં ફ્લોરિડિયન સ્ટાર્ચ આવેલી છે. અને બીજો પ્રકાર આવ્યો એમાં કયો પ્રકાર આવી ગયો? હવે લેમિનારિન અને જે આગળ આવી ગયું છે પ્રમાણે લેમિનારિન પ્લસ મેનિકો મિક્સ ના થાય. ત્યારબાદ રાતી લીલ સામાન્ય રીતે અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન. જો અવખંડન પ્રકાર વાનસ્પતિક બધામાં કોમન છે. બીજો આ ખાસ ઇમ્પોર્ટન્ટ, અલિંગી પ્રજનનમાં અચલિત બીજાણુઓ બરાબર, એમાં જન્યુઓ અને બીજાણુઓ બંને અચલિત છે. એનો મતલબ શું થશે? ઇન્ડાયરેક્ટલી કશાવિહીન. એક જ એવો પ્રકાર છે બરાબર લીલનો જેમાં અંદરના બીજાણુ કે જન્યુ બધા કશાવિહીન છે. અચલિત જન્યુ દ્વારા લિંગી પ્રજનન બરાબર. અને લિંગી પ્રજનન અંડજન્યુ પ્રકાર થાય છે. અંડજન્યુ પ્રકાર એનો મતલબ શું થશે? કે જેમાં મોટા કદનું જે છે અંડકોષ એટલે કે માદા જન્યુ હશે, નાના કદનું નર જન્યુ. પશ્વફલન અને વિકાસ થાય છે પોલીસાયફોનિયા ઉદાહરણ અને પોર્ફાયરા, લેસિલારિયા અને જેલિડિયા. અગર અગર જેલ માટે જવાબદાર છે. ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછે અગર અગર જેલ મેળવવા માટે કયા પ્રકારની લીલ જે છે એનો ઉપયોગ થાય? તો પ્રકાર આવશે પોર્ફાયરા. હવે જો ખાસ ઇમ્પોર્ટન્ટ આ કોષ્ટક જે છે, સૌથી પહેલા રંજક દ્રવ્યો જો, ખાલી તફાવત શું છે? બી સી ડી એ કોમન. ત્રણે ત્રણ જે છે ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી, એમાં ક્લોરોફિલ એ બી, બીજામાં એ સી, ત્રીજામાં એ ડી. ઉપરાંત આમાં ફ્યુકોજેન્થિન છે અને આમાં ફાઇકોએરિથ્રિન. એરિથ્રોનો મતલબ થશે લાલ રંગ. એ લાલ રંગ માટેનું જવાબદાર રંજક દ્રવ્ય. ખોરાક સંગ્રહમાં બદલાય સ્ટાર્ચ, મેનિટો લેમિનારિન અને આમાં આવશે ફ્લોરિડિયન સ્ટાર્ચ, અથવા એનું બીજું નામ લઈ શકીએ આપણે એમાઇલોપેક્ટિન. આપણે એમાઇલોપેક્ટિન જેવી રચના જે ધરાવે છે. ઉપરાંત કોષ દિવાલમાં વિવિધતા, સેલ્યુલોઝ, સેલ્યુલોઝ ઉપરાંત આમાં ઉમેરવાનું છે. એક સેલ્યુલોઝ તો છે જ તે બરાબર, પણ એની ઉપરાંત એક બીજો આવશે આમાં પેક્ટોઝ, બીજો આમાં સેલ્યુલોઝ અને આલ્જી, અને ત્રીજામાં સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલિસલ્ફેટ એસ્ટરની બનેલી કોષ દિવાલ. આ ખાસ થીરીમાં આપેલું નથી, કશાધારી બંને છે, બે થી આઠ સમાન અને અગ્રસ્ત છે. આમાં બે જ કશા હોય, બંને અલગ અલગ કદની છે અને પાશ્વીય મતલબ બે સાઈડ એક એક આવેલી હોય. આ ખાસ
ફાઈસી પ્રકારની લીલમાં કશા હોતી નથી, નમ્ર અને નિવાસ. લા થઈ ગયું લીલ જે છે. હવે એના પછી બીજો વિભાગ, જો એના પછી બીજો વિભાગ આવશે દ્વિઅંગી. હવે દ્વિઅંગી વાળો ભાગ જે છે એ દ્વિઅંગીમાં સૌથી પહેલા નામને આધારે થશે. દ્વિઅંગી એટલે જેમાં મુખ્ય મૂળ પ્રકાંડ પર્ણ જે છે એમાંના બે અંગો મુખ્ય જે છે આવેલા હોય. બરાબર, સૌથી પહેલા બે વિભાગ જે છે એમાં થશે. પહેલું છે મોસ અને બીજો ભાગ જે છે થશે લીવરવટ. દ્વિઅંગી વનસ્પતિમાં મોસ લીવરવટ બેનો સમાવેશ થાય, જે કઈ જગ્યાએ તો કે ટેકરીઓમાં ભેજયુક્ત જે છે છાયાપ્રિય વિસ્તારમાં સામી રીતે વિકાસ પામતી જોવા મળે. ખાસ કરીને તેને વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે પણ ઓળખી શકાય. યાદ રાખજો, બરાબર, જેમ પ્રાણીઓમાં ઉભયજીવી તરીકે જે છે વિભાગ આવે જે પાણીમાં અને જમીનમાં રહી શકે, બરાબર, એવી જ રીતે વનસ્પતિઓમાં ઉભયજીવી જે છે એમ્ફીબિયન્સ તરીકે કોણ, બરાબર, તો એમાં આવશે દ્વિઅંગીઓ, બરાબર. કારણ કે વનસ્પતિ જીવન જમીન પર પણ જીવિત રહી શકે છે, પરંતુ લિંગી પ્રજનન માટે એને પાણી ઉપર આધાર રાખવો પડે, બરાબર. એટલે કે એનું નિવાસ સ્થાન જે છે શું થશે, નિવાસ સ્થાન જે છે એ થશે પાણી, સોરી, નિવાસ સ્થાન થશે જમીન, જમીન લિંગી પ્રજનન જે છે એના માટે જરૂર પડશે પાણી. જમીન અને પાણી બંને ઉપર એટલે નામ આપ્યું. એના પછી હંમેશા ભીની ભેજયુક્ત છાયાવાળા જગ્યા જે છે સ્થાને હોય છે. તેઓ વેરાન, ખડકો અને જમીન પર વનસ્પતિના અનુક્રમણ માટે મહત્વનો ભાગ ભજવે. યાદ રાખજો, અનુક્રમણ માટે જરૂરી. એનો મતલબ શું કે જે જગ્યા એવી કે જ્યાં કોઈ પણ પ્રકારની વનસ્પતિ છે જ નહીં, બરાબર, ત્યાં જંગલ વિસ્તારનું નિર્માણ થવા માટેનું પહેલું સ્ટેપ શું હોય, કે ત્યાં સૌથી પહેલા શરૂઆત જે છે એમાં આ મોસ કે લીવરવટ વાળા ભાગ જે છે એનું નિર્માણ થાય. એટલે પહેલું સ્ટેપ, બરાબર, કે જ્યાં કોઈ સજીવો હતા જ નહીં. એટલે પૂછ્યા શબ્દ જો અહીંયા વેરાન ઉજ્જળ ખડકો પર સૌથી પહેલા નવા સજીવ લાવનાર જે છે વનસ્પતિ એ થશે દ્વિઅંગી. એની રચના જોઈ લે, દ્વિઅંગીનો વનસ્પતિ દેહ લીલના વનસ્પતિ દેહ કરતા ખૂબ જ વિભેદિત છે. વિભેદિતનો મતલબ શું થશે કે એનો આકાર જે છે લીલ કરતા થોડો વધારે સ્પષ્ટ છે. એ સુકાઈ જેવો અને સુકાઈ પથરાયેલું કે ટટ્ટાર જે છે હોઈ શકે છે. એક કોષીય કે બહુ કોષીય મૂલાંગો દ્વારા આધારક સાથે જોડાયેલું હોય છે. આકૃતિ જોઈ લે, ખ્યાલ આવશે જો તમને. એના ભાગ જે છે એમાં મૂલાંગો જેવી રચના. મૂલાંગો એટલે શું થશે, મૂળ જેવી રચના. મૂળ નથી પણ મૂળ જેવી રચના છે. અને બીજો ભાગ જે છે આ પર્ણ જેવી રચના. મૂળ જેવી અને પર્ણ જેવી રચના બે જોવા મળે એટલે એને બે અંગો જે છે એના જેવી રચના દેખાય એટલે નામ આપ્યું એને દ્વિઅંગી. એટલે થશે બહુકોષી મૂલાંગો. તેઓ સાચા મૂળ પ્રકાંડ કે પર્ણ ધરાવતા નથી, બરાબર. તેઓ મૂળ જેવી અને પર્ણ જેવી કે પ્રકાંડ જેવી રચનાઓ ધરાવી શકે છે. એટલે બે અંગો જે છે મોટાભાગે જોવા મળે. સૌથી પહેલા દ્વિઅંગીઓનો મુખ્ય વનસ્પતિ દેહ એકકીય છે, એટલે કે તે જન્યુ ઉત્પન્ન કરે છે, તેથી તેને જન્યુજનક કહે છે. આ જન્યુજનક અને બીજાણુજનક જે છે એના માટે એક ચાર્ટ યાદ રાખી લેવાનો છે બધા માટે કોમન. કયો કયો ભાગ શું હશે, તો વનસ્પતિ સૃષ્ટિ ત્રણ વિભાગ પાડી દેવાના, એકાંગી, બીજો વિભાગ દ્વિઅંગી, ત્રિઅંગી અને સપુષ્પી. એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી અને સપુષ્પી જે છે એમાં બંને ભાગ જે છે એમાં બધામાં આવશે તબક્કો જન્યુજનક અને બીજાણુજનક. કયો કયો તબક્કો જે છે એમાં જન્યુજનક જે છે મુખ્ય તબક્કો હોય છે, કયો જે છે ગૌણ તબક્કો હોય છે એના આધારે. જન્યુજનક તબક્કો હોય એન સ્વરૂપે હોય, બીજાણુજનક તબક્કો જે છે ટુ એન સ્વરૂપે હોય. મતલબ એની અંદરના કોષો હોય એ એન એટલે કે રંગસૂત્ર એમાં સિંગલ હોય, ટુ એન મતલબ એમાં રંગસૂત્ર જે છે જોડમાં આવેલા હોય છે. કયા કયા તબક્કા જે છે એમાં કયો પ્રકાર જોવા મળે, મુખ્ય તબક્કો હોય એ પ્રકારનું એનું શરીર જોવા મળતું હોય. તો એકાંગી વનસ્પતિ જે છે એમાં જન્યુજનક તબક્કો જે છે મુખ્ય થશે, બીજાણુજનક જે છે એમાં ગૌણ થશે, બરાબર. એવી જ રીતે ત્રિઅંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી વાળો ભાગ જે છે એમાં પણ
મુખ્ય ગૌણ, આમાં ગૌણ મુખ્ય, એટલે આના આધારે એના પર તમને ખ્યાલ આવી જાય કઈ વનસ્પતિમાં કયો જે છે વનસ્પતિક દેહ જોવા મળશે, મુખ્ય તબક્કો કયો હોય, ગૌણ તબક્કો જે છે કયા કયા જોવા મળે. તો એકાંગી દ્વિઅંગી જે છે બરાબર વનસ્પતિ વાળો ભાગ જે છે એમાં ત્રિઅંગી વનસ્પતિ વાળો ભાગ લઈ લેશે. એકાંગી અને દ્વિઅંગીમાં જન્યુજનક તબક્કો મુખ્ય, બીજાણુજનક તબક્કો ગૌણ, ત્રિઅંગી અને સપુષ્પી એમાં આખું ઊંધું થઈ જશે, જન્યુજનક તબક્કો ગૌણ આવી જશે, બીજાણુજનક તબક્કો જે છે મુખ્ય આવી જશે, એન અને ટુ એન જે છે એના આધારે. એટલે આ એક યાદ રાખી લેવાનું, બાકી બધા જે છે મારી રીતે કોમન હશે. દ્વિઅંગીઓમાં લિંગી અંગો બહુ કોષી હોય છે, જેને નર લિંગી અંગ હોય એને પૂજન્યુધાની કહેવાય, જે દ્વિકશાધારી જલ પૂજન્યુ ઉત્પન્ન કરે છે, અને માદા અંગ જે છે થશે સ્ત્રીજન્યુધાની, જે ચંબુ આકારની અને અંડકોષ ઉત્પન્ન કરતી રચના છે. હવે જો કોઈ પણ લિંગી પ્રજનન જે છે કરવા માટે, લિંગી પ્રજનન કરવું હોય, લિંગી પ્રજનન કરવા માટે બે અલગ અલગ જે છે રચના જોશે, એક ભાગ જશે નર ભાગ, બીજો ભાગ જે છે જશે માદા ભાગ. નર અને માદા ભાગ જે છે એમાં નર ભાગ જે છે જેમાંથી નરજન્યુ નિર્માણ થવાનું હોય એનું નામ શું આપ્યું, પૂજન્યુધાની. એવી જ રીતે માદા ભાગ કયો થશે, સ્ત્રી જન્યુધાની, આ એના મુખ્ય લિંગી અંગો. હવે લિંગી અંગોમાંથી નિર્માણ થાય એના લિંગી કોષો, એટલે એને કહીએ છીએ આપણે જન્યુ. પૂજન્યુધાની જે છે એમાંથી નિર્માણ થાય દ્વિકશાધારી, દ્વિકશાધારી ચલ પૂજન્યુ, એટલે નરજન્યુ કે જેમાં બે કશા હોય, અને કશા હોય એટલે બરાબર સભય છે કેવા હશે, તો કે જે ભાગ જે છે એમાં પ્રચલન ક્ષમતા હશે. અને સ્ત્રી જન્યુધાની જે છે એમાંથી નિર્માણ થાય માદા જન્યુ, એટલે કે અંડકોષ. આ જે અંગો છે બધા લિંગી અંગો, લિંગી અંગો વાળો ભાગ જે છે એમાં આગળ કીધું પ્રમાણે આ જે અંગો જે છે કેવા હશે, તો કે અંગો બધા આવશે બહુકોષીય. લિંગી અંગો આગળ આવી જો કે બધા ભાગ જે છે એમાં લિંગી અંગો એના બહુ કોષીય હોય, બરાબર. હવે સ્વાભાવિક છે કે આ દ્વિકશાધારી જે છે મતલબ ચલ પૂજન્યુ છે એટલે ચલિત હશે, આને માદા જન્યુ તરફ જે છે જવું પડશે. એટલે એના પછી જો ચલ પૂજન્યુ પાણીમાં મુક્ત થાય છે, જ્યાં તે સ્ત્રી જન્યુધાનીના સંપર્કમાં આવે છે અને ચલપુજન્યુ અંડકોષ સાથે જોડાઈને ફલિતાંડ નિર્માણ કરે, વચ્ચેમાં માધ્યમ તરીકે શું જોશે, પાણી. આ પાણી જે છે એ માધ્યમ તરીકે જોઈએ, એટલા માટે દાગળ આવ્યું હતું બરાબર કે એને લિંગી પ્રજનન કરવા માટે પાણીની જરૂર પડે. પૂજન્યુ મુક્ત થઈ જશે પાણીમાં, ત્યાંથી એ પાણીના માધ્યમ જે છે દ્વારા અથવા જમીન ઉપર હોય તો ત્યાંથી પણ એને પાણી દ્વારા જે છે એ સ્ત્રીજન્યુધાની તરફ જે છે જવું પડશે, એટલે વચ્ચે પાણી માધ્યમની જરૂર પડશે. ફલન થાય, ફલિતાંડ બનશે, ફલિતાંડનું ફરીથી અધિકરણ થાય, ફલિતાંડ ત્વરિત અધિકરણ દાખવતું નથી, તેઓ બહુકોષી દેહનું નિર્માણ કરે છે જેને બીજાણુજનક કહે છે. એટલે જો દાખલા તરીકે પેલા બે એન જન્યુ નર ને માદા જન્યુ જોડાય એટલે બનશે ટુ એન ફલિતાંડ. આ ફલિતાંડ વાળા ભાગમાંથી ફલિતાંડ જે છે એનું અર્ધીકરણ નહીં થાય, એનો મતલબ શું થાય છે કે એનું સંભાજન, વિભાજન, વિભાજન થઈ અને એમાંથી નિર્માણ થાય એક બહુ કોષીય રચના જેનું નામ છે બીજાણુજનક. એનો મતલબ અત્યાર સુધી જે તબક્કો ચાલતો હતો એ કયો હતો, જન્યુજનક, જે મુખ્ય તબક્કો લાંબા ગાળાનો તબક્કો હતો. હવે જે નિર્માણ થાય છે બીજાણુજનક, બીજાણુજનક મુક્ત જીવી નથી પરંતુ પ્રકાશલેશી જન્યુજનક સાથે જોડાયેલો હોય છે. એ મુખ્ય વનસ્પતિ વાળા ભાગ જે છે એની સાથે જોડાઈ જાય બરાબર, અને એના પરથી તેનું પોષણ જે છે મેળવે, તેમાંથી તેનું પોષણ મેળવે અને એમાંના કેટલાક કોષો અર્ધીકરણ પામીને પછી એકકીય બીજાણુ જે છે નિર્માણ કરશે. એટલે જો હવે બીજાણુજનક વાળો ભાગ કેવો હશે, ટુ એન, ટુ એન વાળા ભાગનું અર્ધીકરણ થશે, અર્ધીકરણ થઈ અને એમાંથી એકકીય બીજાણુ મુક્ત થાય, આ બીજાણુ ફરીથી પાછા અંકુરણ થઈ અને નવી વનસ્પતિ દેહનું નિર્માણ કરી શકે. આપેલું છે મજો ભાગ, આ જે ભાગ જે છે એની અંદર દાખલા તરીકે સ્ત્રીજન્યુધાની ધર, પૂજન્યુધાની દર, આ બધા ભાગ જે છે શું થશે, એના લિંગી અંગો, લિંગી અંગો વાળા ભાગ જે છે કયા તબક્કા દરમિયાન જોવા મળે, એ બધો ભાગ હશે જન્યુજનક તબક્કા દરમિયાન. એમાંથી જે બીજાણુ નિર્માણ કરશે બરાબર, બીજાણુ નિર્માણ કરતો ભાગ જે છે એ બીજાણુજનક તબક્કો એનો ગણાશે. એ
એવી રીતે આમાં પણ જો પ્રાવર પ્રાવરદંડ વાળો ભાગ જે છે આ બધા એના થશે લિંગી ભાગ. એના પછી ઉપયોગિતા આપેલી છે, જો દ્વિઅંગી જે છે એનો ઉપયોગ સામાન્ય રીતે દ્વિઅંગી વનસ્પતિની આર્થિક અગત્યતા ઓછી છે બરાબર, પણ મોટા ભાગે એ ખોરાક તરીકે ઘાસચારા જે છે એના તરીકે ઉપયોગ થાય. બીજું મહત્વનું યાદ રાખજો સ્ફેગ્નમ, સ્ફેગ્નમની કેટલીક જાતિ જે છે બરાબર અથવા તો મોસ જે છે પીટ તરીકે ઓળખાય. પીટ જે છે એનો મતલબ શું થાય તો કે આપણે તમને ખ્યાલ છે કે નર્સરી જે છે એમાં છોડ હોય, નાના છોડને આપણે ઉછેર કરવા માટે એને એક ચોક્કસ પ્રકારના ભાગ જે છે એમાં પેક કરેલું હોય. પેક કરેલા વાળા ભાગ જે છે ને અંદરના ભાગમાં ભેજ જે છે એ રહિત રાખવા, ભેજ જે છે એ રહિત ના થઈ જાય એની અંદર એક માટી જે છે નિર્માણ કરવામાં આવી, માટી ભરેલી હોય, સુકાયેલો એક જે છે ભૂકા જેવો ભાગ બરાબર, પણ એ જે માટી વાળો ભાગ હોય મોટા ભાગે હોય પીટ. પીટનો મતલબ શું થયો તો કે ભેજ જે છે એને જાળવી રાખે. કાર્ય શું? ભેજ જાળવી રાખે કારણ કે પાણીનો સંગ્રહ કરી શકે. નર્સરી જે છે એમાં આ બધા છોડના અંદર રાખવા માટે ખાસ પ્રકાર જે છે માટીમાં નાખવામાં આવે, માટીમાં અંદર શું આવેલું હોય પીટ, જેથી કરીને ભેજ ભેજ રહેશે અને ભેજને લીધે આવા છોડ જે છે સુકાઈ ના જાય. પાણીથી સડીને લોચો થઈ ગયેલો વનસ્પતિજન્ય પદાર્થ બરાબર આપણે જાતે પણ બની શકે અને બળતણ તરીકે પણ ઉપયોગ થઈ શકે તેનો. પાણીને રોકવાની ક્ષમતાને લીધે તે જીવંત પદાર્થની હેરફેર માટે પણ ઉપયોગીમાં એવું જોઈએ ભેજને જાળવી શકે છે. સામગ્રી બાંધવા માટે પેકિંગ મટીરિયલ તરીકેનો ઉપયોગ છે. ઉપરાંત મોસ એ લાઇકનની સાથે વસાહતી ખડકો સાથેના પ્રથમ સજીવો છે. યાદ રાખજો મોસ જે છે એ લાઇકનની સાથે આગળ એવું હતું ને અનુક્રમણ, પ્રથમ પહેલો જીવ જે છે અનુક્રમણમાં કયો હોય તો વનસ્પતિમાં સૌથી પહેલું લાઇકેન્સ હોય અથવા તો જે છે મોસ હશે. મોસ જે છે સૌથી પહેલી વનસ્પતિ ત્યારે અનુક્રમણની શરૂઆત થાય. તેઓ ખડકોનું વિઘટન કરી ઉચ્ચ વનસ્પતિને ઉગવા માટે સાનુકૂળ આધાર આપે એટલે અનુક્રમણનું પ્રથમ સ્ટેપ. લાઇકેન ખડકો વાળા ભાગ હોય તેમાં લાઇકેન હશે બરાબર, ભેજવાળી જગ્યા હોય તેમાં હશે મોસ. એના પછી જ્યારે મોસ જમીન પર સાદડીઓ ભાગ બનાવે ત્યારે બરાબર વરસાદને રોકવા માટે બરાબર વરસાદ જે છે રોકવા માટે ધોવાણ થતું અટકાવવા માટે પણ એક આવરણ પૂરું પાડે. એના પછી દ્વિઅંગી જે છે મુખ્ય બે વિભાગ પણ એ લીવરવટ અને મોસ બરાબર ખાસ ઇમ્પોર્ટન્ટ જે છે ભાગ છે એમાં લીવરવટમાંથી બેઠે પીટી પૂછાય છે. સૌથી પહેલું લીવરવટ, લીવરવટ જે છે એમાં આમ તો ખરેખર ત્રણ વિભાગ છે, લીવરવટ મોસ અને હોર્નવટ, પણ હોર્નવટ વિભાગ જે છે એમાં મારે સિલેબસમાં આપેલું નથી એટલે બે જ વિભાગ ભણવાના છે. લીવરવટ સામાન્ય રીતે ભેજયુક્ત છાયાપી નિવાસસ્થાન જે છે એમાં વિકાસ પામે છે અને પાણીના પ્રવાહના કિનારે ભેજવાળા મેદાનમાં ભીની જમીન પર વૃક્ષની છાલ પર અને લાકડાઓના ગર્ત જે છે એમાં જોવા મળે છે. બે એનો સુકાયક છે દાણ તરીકે માર્કિંગ છે. ખાસ બંને જે છે એને તફાવત સ્વરૂપે યાદ રાખવાનો છે. લીવરવટ અને મોસમાં તફાવત શું છે બરાબર એ તેને યાદ રાખવાનો છે. સુકાઈ પૃષ્ઠવક્ષીય અને ગાઢ રીતે આધાર સાથે ચોટેલું હોય છે. પૃષ્ઠવક્ષીય જે છે એનો મતલબ શું થશે કે એની પાંદડીય રચના હોય વચ્ચેના ભાગ જે છે ત્યાંથી વધારે પહોળું હોય, જેમ જેમ કિનારી તરફ જઈએ એમની ચપટું થતું જાય બરાબર એવી જે રચના હોય એને શું કહેવાય તો પૃષ્ઠવક્ષીય આધાર સાથે ચોટેલું. પત્રમય સભ્યો પ્રકાંડ જેવી રચના પર બે હરોળ જે છે એના પંક્તિ સ્વરૂપે નાની નાની સંરચનાઓ જે છે ઉપાંગો ધરાવે છે. પંક્તિના સ્વરૂપમાં આવી રીતે એ હરોળમાં વીંટળાયેલ હોય, આધારની સાથે એમાં પાંદડા જેવા ભાગ પર ત્રિકોણ જે છે હરોળ સ્વરૂપે ગોઠવાતા છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ લીવરવટમાં અલિંગી પ્રજનન જે છે એ સુકાઈના ઉખંડન દ્વારા કે કુડમલી ગેમી ઇમ્પોર્ટન્ટ છે પૂછાય છે. કુડમલી કહેવાતી વિશિષ્ટ રચના દ્વારા થાય છે જે લીલી બહુકોષી અને અલિંગી કલિકા છે બરાબર, કે જે સુકાઈ પર સ્થિત કુડમલી પ્યાલા કહેવાતી નાની કુબધાનીઓ ધરાવે છે. આમાં પર્ણ હોય ને બરાબર એના પર્ણ ઉપર આવી એક કપ જેવી રચના જે છે આવેલી હોય, આવી કપ જેવી રચના વાળા ભાગ જે છે એ છે એની અલિંગી પ્રજન કરવા માટેની કુડમલીઓ. કુડમલી રચના દ્વારા એમાં અલિંગી પ્રજનન થાય.
નાની કુબદાની જે છે એમાં વિકસે છે. કુડમલી પિતૃ દેહ થી છૂટી પડે અને અંકુર થઈને વા છોડ જે છે નિર્માણ. એટલે આવી રીતના પર્ણ જેવો ભાગ જે છે એમાંથી કપ જેવો ભાગ જુદો પડી જાય અને એમાંથી અંકુરણ થાય, અંકુરણ થઈને નવો દેહ નિર્માણ થાય. અલિંગી પ્રજનનમાં આવશે કુડમલી, પછીનો ભાગ છે લિંગી પ્રજનન. એમાં નર અને માદા લિંગી અંગો એક જ સુકાઈ પર કે અલગ અલગ સુકાઈ પર ઉદ્ભવે છે. બરાબર, જેમ કેમ આપણે વનસ્પતિમાં પુષ્પમાં લઈએ છીએ કે દ્વિલિંગી પુષ્પ હોય તો પુંકેસર શ્રીકેસર અથવા નર પુષ્પ માદા પુષ્પ બંને એક સાથે આવેલા હોય, એમાં પણ એવી રીતના ભાગ બંને એક જ વનસ્પતિમાં હોય શકે અથવા જુદા જુદા. એના ભાગ કયા? જો બીજાણુજનક પાદ, પ્રાવરદંડ અને પ્રાવરમાં વિભેદિત છે. બીજાણુજનક ભાગ જે છે આગળ આવ્યું પ્રમાણે એનો મુખ્ય ભાગ નથી, બરાબર એ ગૌણ ભાગ છે માત્ર લિંગી પ્રજનન કરવા માટે. અર્ધીકણ બાદ પ્રાવરમાં બીજાણુ ઉત્પન્ન થાય, આ બીજાણુ અંકુરિત થાય અને મુક્ત જીવી જન્યુજનકનું નિર્માણ કરે છે. આપણે આકૃતિ આવી જેમાં જોઈ લેજો, પ્રાવર વાળો ભાગ એમાંથી નિર્માણ થશે બીજાણુ, બીજાણુ નિર્માણ કરે છે એટલે બીજાણુ, બીજાણુ નિર્માણ કરે છે, બીજાણુ જે છે અંકુરણ પામે, અંકુરણ પામી અને એમાંથી નવા દેહનું ફરીથી પાછું નિર્માણ થાય. આ જે ભાગ જે છે કયો છે? જો બીજાણુજનક જે 2N સ્વરૂપે હોય અને આ જે છે એ મુક્ત નથી, જ્યારે જન્યુજનક જે છે મુખ્ય તબક્કો છે, આ ગૌણ તબક્કો છે. મુખ્ય તબક્કો જે છે કેવો હોય તો કે સ્વયંપોષી, પોતાની જાતે પોષણ મેળવી શકે. આ જે છે કેવો થશે? પરપોષી. શું થાય? પરપોષી. જો આકૃતિમાં ક્યાં જોડાયેલો છે? વનસ્પતિ જે છે એની સાથે જોડાયેલો રહે છે, મુક્ત જીવી નથી. એના પછી બીજો ભાગ થશે મોસ. મોસ જે છે ના જીવન ચક્રની પ્રભાવી અવસ્થા જે છે જન્યુજનક છે, જે બે અવસ્થા ધરાવે છે. બરાબર, મેઇન તબક્કો જે છે એ જન્યુજનક, જન્યુજનક તબક્કો હોય એટલે એનો મતલબ કે એન સ્વરૂપ હશે. એમાં અવસ્થા બે છે ટોટલ. પ્રથમ અવસ્થા છે પ્રતંતુ. પ્રતંતુ એટલે પાતળા તાતણા જેવી રચના. પ્રતંતુ થી એના જીવનની શરૂઆત થાય, જે બીજાણુમાંથી સીધા વિકાસ પામે. આ ક્યાંથી બનશે? તો કે ચોક્કસ બીજાણુનું અંકુરણ થાય એમાંથી પહેલા પ્રતંતુ બનશે. આ પ્રતંતુ જે છે એ વિસર્પી એટલે કે જમીન ઉપર પ્રસરી જાય, લીલી શાખિત અને ઘણીવાર તંતુ હોય. બીજી અવસ્થા છે પર્ણમય અવસ્થા, જે પાશ્વીય કલિકા તરીકે દ્વિતીય પ્રતંતુમાંથી વિકાસ પામે. જો પ્રતંતુ વાળો ભાગ જે છે એમાંથી ભવિષ્યમાં આમાંથી બીજા તાતણા બને. આવી આ જે ભાગ બન્યો એને શું કહેવાય? દ્વિતીય પ્રતંતુ. પહેલો ભાગ હતો ખાલી પ્રતંતુ, સાઈડમાં જે ભાગ આવા નિર્માણ પામે એ દ્વિતીય, દ્વિતીય પ્રતંતુ માંથી પછી આવા પર્ણ જેવા ભાગનું નિર્માણ થાય. પર્ણ જેવા ભાગનું, બરાબર, પર્ણ જેવા ભાગનું નિર્માણ થાય એટલે એને નામ આપ્યું પર્ણમય અવસ્થા. આ રીતે એના વનસ્પતિ દેહ જે છે નિર્માણ થાય. સૌથી પહેલા બીજાણુ અંકુરણ થાય, પ્રતંતુ બનાવે, એમાંથી સાઈડમાં આવા ભાગ બનશે દ્વિતીય પ્રતંતુ. એ દ્વિતીય પ્રતંતુ જે છે ફેલાઈને એક પર્ણજીવી રચનાનું નિર્માણ કરશે. તેઓ સીધા કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણ ધારણ કરતી ધરી ધરાવે છે. એટલે જો એક મુખ્ય ધરી હોય એની ઉપર અલગ અલગ એંગલમાં આવા પર્ણ જે છે ગોઠવાતા જશે. થ્રી ડાયમેન્શન આપણે દોરી ના શકીએ. જે બહુકોષીય શાખિત મૂલાંગો વડે જમીન સાથે જોડાયેલા, નીચેના ભાગમાં આવશે મૂલાંગો, ઉપરના ભાગ જે છે એમાં આવશે પર્ણમય અવસ્થા. આવી રીતના મોસ આવે અવસ્થા લિંગી અંગો ધારણ કર્યા, આમાંથી નિર્માણ થશે લિંગી અંગ. આગળ આવી ગયું પ્રમાણ પ્રાવરને વાળો જે છે એ બધું ભાગ થશે લિંગી અંગ. પ્રજનન, જો મોસ જે છે એમાં સૌથી પહેલા વાનસ્પતિક પ્રજનન દ્વિતીય પ્રતંતુના અવખંડન કે કલિકા સર્જન દ્વારા થાય છે. યાદ રાખજો, દ્વિતીય આ પહેલો તંતુ નહીં, બરાબર, આ જે તંતુ જે છે એમાંથી એના ટુકડા બની જાય, એ ટુકડા વાળા ભાગ જુદા પડી અને નવા વનસ્પતિ દેહનું નિર્માણ કરે. એ પછી અવખંડન હોય શકે અથવા કલિકા સર્જન. લિંગી પ્રજનમાં લિંગી અંગો પુજન્યુધાની સ્ત્રીજન્યુધાની આગળ આવતું એની જેમ હતે, કે પર્ણમય પ્રરોહની ટોચે, તો પ્રરોહ જેવો ભાગ જે છે એનો મતલબ શું થશે? તો કે પ્રકાંડની ટોચના ભાગે પુષ્પ જેવો ભાગ આવેલો હોય એવા ટોચે નિર્માણ થશે. બંનેમાંથી નરજન્યુ માદાજન્યુ બનશે, બંનેનું જોડાણ થાય એટલે ફલન થશે, ફલિતાંડ નિર્માણ થશે. એમાંથી પાદપા, પ્રાવરદંડ અને પ્રાવર જેવા બીજાણુજનકનું નિર્માણ થાય. એ શું થશે? એના લિંગી અંગો.
મોસમાં બીજાણુજનક કે લીવરવટ કરતાં ખૂબ જ વિકસિત હોય છે. આ તફાવત રાઈટ, મોસની સરખામણી જે છે, સોરી લીવરવટની સરખામણીમાં મોસ કઈ રીતે, કે મોસ થોડો વધુ વિકસિત છે, મોસમાં બીજાણુજનક અવસ્થા વધારે વિકસિત, એટલે એનો ચોક્કસ આકાર જે છે એવું જોવા મળે. પ્રાવરની અંદર બીજાણુ હોય, બીજાણુ અર્ધીકણ થાય, એટલે એમાંથી બીજાણુ અર્ધીકણ થયા પછી નિર્માણ થાય છે, એટલે બીજાણુનું નિર્માણ જે છે શેમાંથી થાય, અર્ધીકરણ દ્વારા, ટુ એન વાળા ભાગમાંથી અર્ધીકણ થાય, એમાંથી એન બીજાણુ બને, એન બીજાણુમાંથી પરતંતુ બનશે એ પણ એન હશે, એમાંથી આ પણ એન હશે, નાખી શરીરની અવસ્થા એન હશે, એટલે મુખ્ય અવસ્થા કઈ થશે? જન્યુજનક. જન્યુજનકમાંથી પાછા બીજાણુ નિર્માણ, એટલે આવી રીતે ચક્ર ચાલે. મોસ એ બીજાણુ વિકિરણની વિકસિત કાર્ય પદ્ધતિ ધરાવે છે. બીજાણુ વિકિરણ મતલબ શું થશે કે બીજા બીજાણુ જે છે ને અલગ અલગ જગ્યાએ વહેંચવાની પ્રક્રિયા. ઉદાહરણ આપેલા છે ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને નેક્સ્ટ. એના પછી છે વનસ્પતિમાં ત્રીજો વિભાગ ત્રિઅંગીઓ, ટેરિડોફાઇટ. ટેરિડોફાઇટ જે છે એમાં ખાસ કરીને એકાંગી દ્વિઅંગી કરતા કઈ રીતે જટિલતા છે, કઈ અલગ પડે છે. સૌથી પહેલું વનસ્પતિ જે છે એમાં અશ્વપુચ્છ, હોર્સ ટેલ, ઘોડાની પૂંછડી જેવો આકાર ધરાવે છે, એટલે નામે પૂછે હોર્સ ટેલ. ઇંગ્લિશ નામ પણ સાથે યાદ રાખવાનું છે, ઇક્વિસેટમ. અને બીજું છે ફર્ન, હંસરાજ. જો હોર્સ ટેલ આ રીતે ફરની જેમ જે છે વિતલાયેલો ભાગ છે, અને હંસરાજ આવી રીતના પાંદડા જેવી રચના, આવા જે બધા પાંદડા હોય શું થશે? ફર્ન. આ થશે બંને જે છે એમાં એની આકારના આધારે. એના પછી સૌથી પહેલા સામાન્ય માહિતી, ઔષધ હેતુ માટે, સુશોભન માટે, ભૂમિ બંધકો જે છે એના માટે ઉપયોગમાં લેવાય છે. ઉદ્વિકાસી રીતે તેઓ વાહક પેશી ધારી જે છે, જલવાહક અને અનુવાહક ધરાવતી, સૌ પ્રથમ જલજ પછીની સ્થલજ જે છે ભૂમિ નિવાસી વનસ્પતિ. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. સૌ પ્રથમ વાહક પેશી ધારી સ્થલજ જમીન ઉપર રહેનારી વનસ્પતિ, એમાં આવશે ત્રિઅંગી. ત્રિઅંગીમાં જે જમીન ઉપર રહેનારી સૌ પ્રથમ જે વાહક પેશી આવેલી વનસ્પતિ થશે ત્રિઅંગી. ત્રિઅંગી ઠંડા ભેજયુક્ત છાયપ્રિય સ્થાને જોવા મળે અને કેટલીક જગ્યાએ રેતાળ જમીનમાં પણ જોવા મળે. એના પછી તબક્કા આવે છે જન્યુજનક. આગળ જે મેં કીધું તે દ્વિઅંગી વનસ્પતિઓમાં જીવનચક્રમાં પ્રભાવી અવસ્થા જન્યુજનક વનસ્પતિ દેહ છે, જે રીતે ત્રિઅંગી વનસ્પતિમાં મુખ્ય વનસ્પતિ દેહ બીજાણુજનક છે. એટલે જુઓ ફરીથી, એકાંગી અને દ્વિઅંગી આ બંનેમાં એની સરખામણીમાં ત્રિઅંગી કઈ રીતે અલગ પડે છે? તો ત્રિઅંગી અને સપુષ્પી આ બંને જુદા પડે છે. એકાંગીમાં જન્યુજનક તબક્કો મુખ્ય હતો અને બીજાણુજનક તબક્કો જે છે ગૌણ હતો. એની સરખામણીમાં આ બંને છે ત્રિઅંગી અને સપુષ્પી, તો ત્રિઅંગીમાં જન્યુજનક તબક્કો જે છે ગૌણ આવશે અને બીજાણુજનક તબક્કો જે છે મુખ્ય આવશે. એટલે એનો શરીર દેહ જે છે એ કેવા પ્રકારના કોષો ધરાવે, એકકીય કે દ્વિકીય, એના આધારે તફાવત. એના પછી જો વાસ્તવિક એટલે કે સાચા મૂળ પ્રકાંડ પર્ણમાં વિભેદી છે, ત્રણેય અંગો આમાં હાજર છે, એટલે જ નામ આપ્યું છે ત્રિઅંગી. સૌથી પહેલી વનસ્પતિ કે જેમાં ખરેખર સાચા ત્રણે ત્રણ ભાગ જોવા મળે, મૂળ પ્રકાંડ અને પર્ણ. અત્યાર સુધી પર્ણ જેવી, મૂળ જેવી એવી રચના આવતી હતી, બરાબર, સાચા વિભાગ નહોતા. આ અંગો સારી રીતે વિભેદન પામેલી વાહક પેશી ધરાવે છે, એટલે એમાં જલવાહક અને વાહક પણ હાજર છે. ત્રિઅંગીઓમાં નાના પર્ણના આધાર વિવિધતા છે, સૂક્ષ્મ પર્ણી પણ હોઈ શકે, ઉદાહરણ તરીકે સેલાજિનેલા, અને મોટા પર્ણો જે છે જોવા મળે, જેમ કે હંસરા. નાના નાના પર્ણો અને મોટા પર્ણોમાં આધાર પ્રકાર. બીજાણુજનક એ બીજાણુ ધાની ધારણ કરે છે, જે પર્ણ જેવી સંરચના પર હોય છે, જેને બીજાણુ પર્ણ કહે છે. અને કેટલાક કિસ્સાઓમાં બીજાણુ પર્ણ ગોઠવાય એને પ્રશંકુ કે શંકુ જેવી રચના પણ નિર્માણ કરે છે. એમાં શબ્દ આ રીતે આવશે, જો જેમ કેમ પુષ્પવાળો ભાગ જે છે એમાં મુખ્ય ભાગ પુંકેસર શ્રીકેસર હોય, એમ આમાં મુખ્ય ભાગ મેઇન આવશે પ્રજનન વાળો ભાગ શંકુ અથવા પ્રશંકુ. શંકુ કે પ્રશંકુ વાળો ભાગ જે છે એ ઘણા બધા પર્ણોનો સમૂહ છે. એની અંદર આવેલો નાનો પર્ણ એ કહેવાય બીજાણુ પર્ણ.
બીજાણુ પર્ણની અંદર ઘણી બધી આવેલી હોય, બીજાણુ ધાની, ને બીજાણુ ધાની માંથી નિર્માણ થાય બીજાણુ. આ બીજાણુ જે છે એ બે પ્રકારના હોય શકે, લઘુ અને મહા. લઘુ બીજાણુ જે છે એ નર જન્યુ નિર્માણ કરશે ભવિષ્યમાં, મહાબીજાણુ માંથી માદા જન્યુનું નિર્માણ થશે. એટલે આ ક્રમ યાદ રાખો. મુખ્ય ભાગ કોણ હોય? એમાં એક શંકુ જેવી રચના, જેમ કે અનાનસ્તીઓ ભાગ જે છે એની જેમ શંકુ જેવી રચના, એની અંદર આવેલો નાનો નાનો ભાગ બીજાણુ પર્ણ. દરેક બીજાણુ પર્ણ, દાખલા તરીકે એક પર્ણ છે તો પર્ણની અંદર આવી નાની નાની જોડાયેલી રચના જોવા મળે. જોડાયેલી રચના એ શું છે? તો બીજાણુ ધાની. બીજાણુ ધાનીમાં બને બીજાણુ. જો એ નર શંકુ હોય તો એમાંથી લઘુ બીજાણુ નિર્માણ થાય, જો એ માદા શંકુ હોય તેમાંથી મહાબીજાણુ નિર્માણ થાય. અને લઘુ બીજાણુ મહાબીજાણુ ભવિષ્યમાં નર જન્યુ અને માદા જન્યુ નિર્માણ કરે, જેમાં ફલન થઈને ફરીથી પાછું લિંગી પ્રજનન થશે. ઉદાહરણ, સેલા જીનેલા 21 એટમ ઉદાહરણ પૂછે, જેમાં પ્રશંકુ અને શંકુ જોવા મળે છે. ના કોન જેવી રચના જે જોવા મળે, શંકુ એટલે કોન જેવી રચના, બરાબર. આવા પ્રકારના જે છે એમાં શંકુ જોવા મળે, એના આધારે એનું નામ આપ્યું. બીજાણુધાનીમાં રહેલા બીજાણુ માતૃકોષ, બરાબર, એ અર્ધીકણ દ્વારા બીજાણુ ઉત્પન્ન કરે છે. આ બીજાણુ અંકુરિત થઈ અને નરી આંખે ન જોઈ શકાય તેવા અસ્પષ્ટ નાના પણ બહુ કોષીય મુક્ત જીવી અને પ્રકાશશ્લેષી સુકાયક એવા જન્યુજનકમાં વિકાસ પામે છે. એટલે જો મેઇન ભાગ કોષ કયો છે? બીજાણુ માતૃકોષ. બીજાણુ માતૃકોષ 2N છે, એનું થશે અર્ધીકરણ, એન ભાગ બનશે. એન ભાગ જે છે એ શું છે? કે એન ભાગ જોઈ ન શકાય એવા નાના એક સ્વરૂપમાં નિર્માણ થાય, એનું નામ છે પ્રસુકાય. આ પ્રસુકાય વાળા ભાગ જે છે કયો ભાગ થશે? એન થઈ ગયો, મતલબ આ થઈ ગયું જન્યુજનક તબક્કો. આ જન્યુજનકને વિકાસ પામવા માટે ઠંડી ભેજયુક્ત છાયાવાળી જરૂર જે છે પડશે. બીજાણુ માતૃકોષ વનસ્પતિ સાથે જોડાયેલો હશે, એનાથી સ્વતંત્ર મુક્ત થઈ જતો ભાગ એ છે પ્રસુકાય. તે અંકુરણ પામશે. આ ખાસ સીમિત જરૂરિયાત અને ફલન માટે પાણીની આવશ્યકતાના કારણે ત્રિઅંગી વનસ્પતિઓ જે છે એનો ફેલાવો ખૂબ જ મર્યાદિત હોય. ફલન કરવા માટે પાણીની જરૂર પડે, જો પાણી ન મળે તો આવી વનસ્પતિમાં ફલન જ ના થાય, એટલે આવી વનસ્પતિ જે છે બહુ વધારે પ્રસરતી નથી, એટલે એની જગ્યા જે છે પૂરતી સીમિત છે. જન્યુજનકે નર અને માદા લિંગી અંગો ધારણ કરે છે, જે અનુક્રમે પુજન્યુધાની સ્ત્રીજન્યુધાની કહેવાય છે, બરાબર. અને આ બંને જન્યુ મુક્ત થયા બાદ તેમની સ્ત્રીજન્યુધાનીના મુખ સુધી પહોંચવા માટે પાણીની આવશ્યકતા રહે છે. જો જન્યુજનક વાળા ભાગ એમાં બે ભાગ બનશે, જન્યુધાની આમાં બનશે સ્ત્રીજન્યુધાની, પુજન્યુધાનીમાંથી નિર્માણ થશે નર જન્યુ, જે ચલિત હશે, આમાંથી નિર્માણ થશે માદા જન્યુ એટલે કે અંડકોષ. આમાંથી એને ત્યાં પહોંચવા માટે જરૂર પડશે માધ્યમ તરીકે પાણી, પાણી માધ્યમ જે છે જરૂરી છે. ફલન થાય, બંનેના ફલનને લીધે ફલિતાણુ નિર્માણ થાય, જે બહુકોષીય સારી રીતે વિભેદિત બીજાણુજનક જે નિર્માણ કરશે. એટલે જો હવે બંને જન્યુ જોડાણ ફલન થયું, ફલનના લીધે બની ગયું ફલિતાંડ, ફલિતાંડ ફરીથી પાછું કેવું બની જશે 2N. એ 2N વાળા ભાગ જે છે એ વિભેદિત થઈ અને એમાંથી આખા શરીરની રચના બનાવે, જેને કહેવાય બીજાણુજનક. બીજાણુજનક બની ગયું 2N, એ બીજાણુજનકમાં પાછું નિર્માણ થાય શરીર વાળા ભાગ મળે, આવી રીતે ચક્ર જે છે આખું ફેલા. એના પછી ત્રિઅંગીઓમાં મહદઅંશે બીજાણુ એક સરખા હોય છે, એટલે કે જો બંને બીજાણુ સમાન હોય તેને કહેવાય સમબીજાણુ. ઇમ્પોર્ટન્ટ છે વનસ્પતિ જે છે કહેવાય. ઉદાહરણ તરીકે સેલા જીનેલા અને સાલ્વિની આવી પ્રજાતિ કે જેમાં બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય છે. સમબીજાણુકમાં ઉદાહરણ આવશે અંશરાજ, અને સેલા જીનેલા અને સાલ્વિની આ બંને જે છે એમાં લઘુ અને મહા એવા બે જુદા જુદા પ્રકારના બીજાણુ હોય, એને કહેવાય વિષમ બીજાણુ. વિષમ બીજાણુકમાં ઉદાહરણ આવશે સેલા જીનેલા, સાલ્વિનિયા. સમબીજાણુકમાં ઉદાહરણ આવશે હંસરા. મહાબીજાણુ અને લઘુ બીજાણુ અંકુરિત થઈ અને માદા અને નર જન્યુજનકમાં વિકાસ પામે છે. બંનેમાં આગળ ભાગ જે કીધું છે, બરાબર, આગળ જે મેં કીધું પ્રમાણે શંકુ, શંકુવાળા ભાગ જે છે એમાંથી બીજાણુ
ધાની અને બીજાણુ ધાનીમાં બે પ્રકાર પડશે, લઘુ અને મહા. એમાંથી લઘુ વાળો ભાગ જે છે, નાના પરથી લઘુ એટલે કે નર માટે શબ્દ આવશે, મહા એટલે મોટા અને મોટા કદના મેસાળ માદા માટે આવશે. આ વનસ્પતિઓમાં માદા જન્યુજનક ઓછા કે વધુ સમય માટે પિતૃ પર જળવાય છે. યાદ રાખજો, માદા જાતિ જે છે એના માટેનું જન્યુ હોય પિતૃ સાથે જોડાયેલું રહે છે, અને માદા જન્યુજનકની અંદર જ ફલિતાનું નિર્માણ થાય અને એમાં ભ્રૂણ જે છે એનું નિર્માણ થાય. આ ઘટના બીજ પ્રકૃતિ સાથે જોડાયેલી એક પૂર્વચિહ્ન તરીકે ગણી શકાય. આઈએમપી અને નીટમાં પૂછાય. ઉદ્વિકાસ જે છે એ માટે મહત્વનો તબક્કો, મતલબ કે આ વનસ્પતિમાંથી ભવિષ્યમાં આગળ જે છે સપુષ્પી વનસ્પતિનું નિર્માણ થયું હશે, પુરાવો કયો? બીજ ક્યાં નિર્માણ થાય? તો બીજ હંમેશા માદા પુષ્પમાં જ નિર્માણ થાય, માદા પુષ્પના બીજાશીમાં બને. માદા પુષ્પમાં જે છે એ ફળનું નિર્માણ થવું એ શું દર્શાવે છે? તો કે ત્રિઅંગીમાં પણ એવું જ હતું, માદા જન્યુજનક જે છે અવસ્થા એ વનસ્પતિ સાથે જોડાયેલી રહે છે, જુદી નથી પડતી. એમાં ભ્રૂણનું નિર્માણ થાય ને એમાંથી ભવિષ્યમાં બીજ જેવા પ્રકૃતિ જે છે નિર્માણ થયું હશે, બરાબર? એટલે એને આપણે બીજ ધારી કહી દીધી. આ બધી જે છે કેવી છે? અપુષ્પી અથવા બીજ પીહી. એના પછી એક્ઝામ્પલ છે, ઉદાહરણ યાદ રાખો, ઇમ્પોર્ટન્ટ. જોડકામાં પૂછાય, ત્રિઅંગીના ચાર અલગ અલગ વર્ગ છે. સાયલોપ્સિડા, એમાં ઉદાહરણ આવશે સાયલોટમ, લાઇકોપ્સિડા, સેલાજીનેલા લાઇકોપોડિયમ, સિનોપ્સિડા, ઇક્વિસેટમ, ટેરોપ્સિડામાં ટ્રાયોપ્ટેરિસ, ટેરિસ અને જોડકામાં પૂછાય. આકૃતિ આપેલી છે, જો ભાગ જે કીધું પ્રમાણે મૂળ જેવો ભાગ જે છે એમાં જોવા મળે, પ્રકાંડ જેવો ભાગ પણ જોવા મળે, પર્ણ જેવો ભાગ પણ જોવા મળે, બરાબર? આ 21 એટમ જે છે એની આકૃતિ, જેમાં શંકુવાળો ભાગ જે છે જોવા મળે, જે એનું એક પ્રજનન જે છે અંગ ગણી શકાય. એની અંદર વાળા ભાગ જે છે મુખ્ય, આમાં પણ મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણ ભાગ જોવા મળે. આકૃતિ આપેલી છે. છેલ્લો ભાગ જે છે સાલ્વિનિયા, ટેક્સ્ટ પ્રમાણે યાદ રાખવાનું. એના પછી જુઓ, નેક્સ્ટ વિભાગ આવે છે અનાવૃતબીજધારી, બરાબર? જિમ્નોસ્પર્મ. અનાવૃતબીજધારી નામ અનાવૃત એટલે કે ખુલ્લા નગ્ન બીજ. બીજનું નિર્માણ થાય છે, બરાબર? અહીંથી વિભાગ શરૂ થઈ ગયો છે સપુષ્પી. આમાં બીજ જે છે પણ બીજની ફરતે આવરણ નથી, એટલે કેવું છે? નગ્ન ખુલ્લા બીજ ધરાવતી વનસ્પતિ, જેમાં અંડક કોઈ પણ બીજાશી દિવાલ વડે આવૃત નથી અને ફલન પહેલા અને પછી એના એ જ સ્થાને ટકેલા રહે છે. ફલન પહેલા પણ ત્યાં હોય, ફલન પછી પણ ત્યાં ક્યાં રહે છે. પશ્વ ફલન પછીથી વિકાસ પામતા બીજ ઢંકાયેલા નથી, એટલે કે ખુલ્લા છે. અનાવૃતબીજધારી વનસ્પતિમાં વિવિધતામાં ઊંચા વૃક્ષો પણ હોય છે અને નાના ક્ષુપ જે છે પણ જોવા મળે. એમાં ઉદાહરણ તરીકે યાદ રાખજો, વિરાટ રેડવુડ ટ્રી સિકોયા, એકમાત્ર ઊંચામાં ઊંચી વનસ્પતિ તરીકે જાણીતું વૃક્ષ, બરાબર? સિકોયા સિમ્પરવિરેન્સ નામ છે આખું, રેડવુડ ટ્રી તરીકે ઓળખાય છે, બરાબર? ખૂબ ઊંચી વનસ્પતિ, અનાવૃત. મૂળ કેવી રીતના હોય? તો મૂળ પ્રકાંડ પ્રણ ત્રણેય હશે. એમાં મૂળ સામાન્ય રીતે સોટી મૂળ હોય છે. કેટલીક પ્રજાતિમાં મૂળ ફૂગ સાથે સહવાસ કરીને કવક મૂળ નિર્માણ કરે છે, સહજીવી સંબંધ છે, બની ગયા. આવડ ઉદાહરણ યાદ રાખવાનું છે પાઇનસ. ત્યારે કેટલાક જે છે એમાં ઉદાહરણ તરીકે જોવા મળે છે સાયકસ, બરાબર? મતલબ કે અલગ મૂળ હોય છે જેને પ્રવાળ મૂળ નામ આપ્યું, એટલે આમાં તફાવત ઘણા બધા આવશે. સૌથી પહેલું જે છે તફાવત જ આવી ગયો, એક ભાગ બાજુનો ભાગ થશે પાઇનસ, બીજી બાજુનો ભાગ થશે સાયકસ. પાઇનસ વાળા ભાગ જે છે એમાં શું છે, સાયકસમાં શું હોય? આમાં હોય કવક મૂળ. કોનું સહજીવન છે? તો કે મૂળ ની સાથે ફૂગનું સહજીવન. સાયકસ જે છે એમાં અલગ પ્રકારના બીજા મૂળ જે છે, જે મૂળ અને બેક્ટેરિયાનું સહજીવન છે. આમાં શું થશે? મૂળ પ્લસ ફૂગ, આમાં મૂળ પ્લસ બેક્ટેરિયા, બંને જે છે તફાવત. બંનેનું કાર્ય અલગ અલગ છે, બરાબર? ફૂગ જે છે એનું કાર્ય અલગ છે. આમાં બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપન છે, જે નાઇટ્રોજન સ્થાપન કરવા માટે જવાબદાર. એના પછી પ્રકાંડ અશાખિત કે શાખિત હોઈ શકે. જો અશાખિત પ્રકાંડ જે છે આ મૂળનો તફાવત આવી ગયો. બીજો ભાગ જે છે થશે પ્રકાંડ. પ્રકાંડ જે છે એમાં સાયકસ વાળા ભાગ જે છે એમાં અશાખિત પ્રકાંડ છે, ત્યારે સામેની બાજુ
પાઇનસ જે છે એમાં શાખિત પ્રકરણ જોવા મળે, સાથે સિડ્રસ પણ ઉદાહરણ છે. પર્ણ ત્રીજો સાદા અથવા સંયુક્ત પર્ણ હોય છે. સાયકસ જે છે એમાં પીછાકાર હોય, બરાબર, જે વળગી રહેલા હોય છે. આમાં ફરીથી તફાવત, પર્ણ વાળો ભાગ જે છે તમે આપેલું છે કે મેઇન ભાગ જે છે દાખલા તરીકે લીધો કે સાદા કે સંયુક્ત પર્ણ હોય છે, કે પર્ણ પ્રકાર ભણી ગયા તમે. એક જ પર્ણ વાળો ભાગ ખાલી આવેલો હોય તો સાદા પર્ણ કહેવાય, એક પર્ણ ની સાથે ઘણા બધા પર્ણ જોડાયેલા હોય તેને સંયુક્ત પર્ણ તરીકે આપણે ઓળખીએ. બીલી જેવી વનસ્પતિ છે તો એ સંયુક્ત પર્ણ કહેવાય, બરાબર. વડલાનું પાન જે છે તો એ સાદું પર્ણ કહેવાય. પર્ણ વાળા ભાગ જે છે એમાં ઉદાહરણ તરીકે સાયકસ જે છે એમાં પીછાકાર સંયુક્ત પર્ણ એના પછી અનાવૃતબીજધારી વનસ્પતિમાં પર્ણ એ તાપમાન, ભેજ અને પવનની અતિશીતા સામે ટકી રહેવા માટે અનુકૂલિત છે. અનુકૂલન જે છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, મતલબ અનાવૃતબીજધારી વનસ્પતિ વિપરીત પરિસ્થિતિમાં પણ ટકી રહે છે. એના માટે એમાં કયા કયા જે છે મુખ્ય લક્ષણો હોય, એમાં શંકુધારીઓ કોનિફર્સ જેમાં કોન નિર્માણ થાય છે શંકુ, બરાબર, એમાં ઉદાહરણ તરીકે સૌથી પહેલું જે સોય જેવા અણીદાર પર્ણ, બરાબર, પર્ણ જેમનો સપાટી વિસ્તાર ઘટાડે છે. એટલે ખાસ અનુકૂલનો કયા કયા છે, અનુકૂલનોમાં સૌથી પહેલા જે છે સોય જેવા પર્ણ પહેલી ખાસે. પછી ક્યુટિકલ, બરાબર, પર્ણ જે છે એની સપાટી પર ક્યુટિકલ જે પાણીનો વ્યય ઘટાડે, અને સાથે નિમગ્ન વાયુરંધ્ર, ખાસ યાદ રાખજો, સંકન સ્ટોમાટા જે વાયુરંધ્ર આવેલા હોય એ મોટા ભાગે પર્ણ હોય એના અધિસ્તરમાં જોવા મળે. અહીંયા વાયુરંધ્ર હોય છે, બરાબર, સામાન્ય વાયુરંધ્ર છે, પણ એના બદલે નિમગ્ન વાયુરંધ્ર એટલે એના ઊંડાણમાં આવેલા હોય વાયુરંધ્ર, થોડા ઊંડા હોય ઊંડા વાયુરંધ્ર. આ ત્રણેયના લીધે શું થશે, એ પાણીનો વ્યય ઘટાડે. એટલે પાણીનો વ્યય ઘટાડવા માટે એમાં કયા કયા અનુકૂલનો હોય તો ત્રણે ત્રણ આવશે, બરાબર. એક થશે પર્ણ સોય જેવા જે છે એટલે કે સપાટી વિસ્તાર એનો ઘટી જાય, ક્યુટિકલ જે પાણી માટે અપ્રવેશી લેખા આવરણ છે, લિપિડનું આવરણ છે, અને ત્રીજું નિમગ્ન વાયુરંધ્ર છે એમાં બાષ્પોત્સર્જનનો દર ઘટાડે છે. એના પછી અનાવૃતબીજધારી વનસ્પતિ જે છે વિષમ બીજાણુ છે, મતલબ કે એમાં બંને નર અને માદા બંને જે છે બીજાણુ જુદા જુદા હશે. તેઓ એકકીય લઘુ બીજાણુ અને મહાબીજાણુ ઉત્પન્ન કરે છે. બીજાણુ હશે પણ એકકીય સ્વરૂપે હશે, મહાબીજાણુ અને લઘુ બીજાણુ. બે પ્રકારના બીજાણુ બીજાણુધાનીમાં ઉદ્ભવે છે, જે શિથિલ કે સંગઠિત શંકુ આકારની રચના પર કુંતલાકાર રીતે ગોઠવાયેલા બીજાણુ પર્ણ પર નિર્માણ થાય છે. એટલે ફરીથી જો આગળ સમજાયું, એનો એક મેઇન ભાગ થશે શંકુ, શંકુવાળા ભાગ જે છે એ શું છે, તો કે શંકુવાળો ભાગ ભેગો થાય, એની ફરતે જે ભાગ આવેલા હોય એ હોય બીજાણુ પર્ણ. બીજાણુ પર્ણ વાળા ભાગ જે છે એની અંદર આવેલા હોય બીજાણુધાની, બીજાણુ ધાની વાળા ભાગની અંદર નિર્માણ થાય બીજાણુ. આ બીજાણુ બે પ્રકારના હોય, લઘુ અને મહા. લઘુ અને મહા બંનેમાં લઘુમાં નિર્માણ થશે નરજન્યુ, આગળ આમાં ભવિષ્યમાં બનશે માદાજન્યુ. આખો ક્રમ ખાલી જોડવાનું શું છે, તો કે નર અને માદા. હવે જુઓ, જ્યાં જ્યાં નર શબ્દ આવે ત્યાં આગળ લગાડી દેવાનું લઘુ, જ્યાં માદા શબ્દ આવે ત્યાં લગાડી દેવાનું મહા. આટલું બધામાં એડ કરી દો એટલે આ ભાગ ફાવી જાય. ઉદાહરણ તરીકે નર શંકુ, તેમાં આવશે નરને આધારે લઘુ બીજાણુ પર્ણ, તેમાં આવશે લઘુ બીજાણુ ધાની, ઉત્પન્ન થશે લઘુ બીજાણુ, લઘુ બીજાણુ પરથી નરજન્યુ. એટલે લાઇનમાં થીરી પ્રમાણે દર્શાવ્યું છે. જો શંકુ જે લઘુ બીજાણુ પર્ણ અને લઘુ બીજાણુ ધારણ કરતા શંકુ અને લઘુ બીજાણુ ધારક કે નર શંકુ કહે છે. જે નર શંકુ જે છે એ કોને ધારણ કરે, તો કે લઘુ બીજાણુ પર્ણ, એને નર શંકુ કહેવાય. અને નરજન્યુ જનક પેઢી વિકસે છે જે ખૂબ જ ઘટાડો પામેલ કોષો પૂરતી સીમિત છે. જો લઘુ બીજાણુ પર્ણમાંથી છેલ્લે જે નિર્માણ થવાનું છે એ નરજન્યુ છે, અને યાન સ્વરૂપના હોવાના છે, એના કોષો જે છે એનું કદ નાનું ઘટતું જાય. એના પછી આ કોષોની સંખ્યામાં ઘટાડો પામેલ જન્યુજનકને પરાગરજ કહે છે, બરાબર. જે પરાગરજ વાળો ભાગ છે એ લઘુ બીજાણુ, એમાંથી આગળ ભવિષ્યમાં નરજન્યુ બનવાનું. લઘુ બીજાણુ ધાનીમાં પરાગરજનો વિકાસ થાય છે. અંડકો કે મહાબીજાણુ ધાની સાથે મહાબીજાણુ ધારણ કરતા શંકુને માદા શંકુ કહે છે. તેમજ રીતે જે મહાબીજાણુ પર્ણનું ધારણ કરે એ માદા શંકુ થશે, એમાં ભવિષ્યમાં જે છે અંડકનું નિર્માણ થાય, અંડકવાળા ભાગની અંદર અંડકોષ નિર્માણ થાય. હવે બંને સાથે હોય કે જુદા જુદા એના આધારે, જો
નર અને માદા શંકુ એક જ વૃક્ષ પર ઉદ્ભવ પામી શકે, ઉદાહરણ તરીકે પાઇનસ. તો પાઇનસ જે છે એમાં બે એક સાથે હશે, અને સાયકસ જે છે એમાં નર શંકુ અને માદા શંકુ બે જુદા જુદા વૃક્ષ પર ઉદ્ભવે છે, જેને આપણે કેમ એકલિંગી અને દ્વિલિંગી વનસ્પતિ કહીએ છીએ. એ જ રીતે બંને શંકુ એક જ વનસ્પતિ પર હોય બરાબર તો ઉદાહરણ થશે પાઇનસ, જુદા જુદા હોય તેમાં ઉદાહરણ તરીકે થશે સાયકસ. પ્રદેહ એ માત્ર એક કોષ છે, મહાબીજાણુ માત્ર કોષ વિભેદિત થાય છે, એ પ્રદેહ આવરણોથી રક્ષાયેલી આવી રચનાને અંડક કહે છે. જો બીજાશીવાળા ભાગની અંદર એક રચના એને કહેવાય પ્રદેહ. પ્રદેહનો કોઈ પણ એક કોષ જે છે વિભેદન પામી અને અંદર એક રચનાનું નિર્માણ કરે, રચના નિર્માણ કરે એનું નામ થશે અંડક. અંડક વાળા ભાગ જે છે બરાબર પ્રદેહના કોઈ પણ એક ભાગમાંથી નિર્માણ થાય, ઈ ભાગ જે છે એ આગળ અંડક મહાબીજાણુ પર્ણ પર ઉદભવે છે, જે ગુચ્છાદાર બની માદા શંકુ બનાવે છે. એટલે ઊંધી આખી લાઈન આપેલી છે, પહેલા આવશે માદા શંકુ, એમાંથી મહાબીજાણુ પર્ણ, મહાબીજાણુ પર્ણ જે છે એમાંથી મહાબીજાણુ, મહાબીજાણુ ની અંદર જે છે અંડક નો મતલબ થશે મહાબીજાણુ ધાની, મહાબીજાણુ ધાની એનું બીજું નામ થશે અંડક. અંડક વાળા ભાગની અંદર જ નિર્માણ થશે આગળ ભવિષ્યમાં અંડકોષ. મહાબીજાણુ માતૃકોષ અર્ધી ગણથી વિભાજિત થઈ અને એકી મહાબીજાણુ નિર્માણ કરે. જે ધાનીની અંદર રહેલા મહાબીજાણુ પૈકી એક જ મહાબીજાણુ એ બહુકોષીય સ્વરૂપમાં માદા જન્યુ જનકમાં આવી ગયા, બે થી વધુ સ્ત્રી જન્યુ ધારણ કરે છે. હવે જો આગળ શું કીધું કે ટોટલ મહાબીજાણુ જે નિર્માણ થાય છે, પ્રક્રિયા સમજાવી દો. મેઇન હોય મહાબીજાણુ માતૃકોષ, મહાબીજાણુ માતૃકોષ 2N હોય, એનું અર્ધીકરણ થાય, ચાર મહાબીજાણુ નિર્માણ થાય. ચાર મહાબીજાણુ માંથી મોટા ભાગે ત્રણ વિઘટન પામે, એક સક્રિય રહેશે, એક સક્રિય રહે છે એનું ફરીથી અર્ધીકરણ થાય, અર્ધીકરણ કરી અને એમાંથી ભવિષ્યમાં માદા જન્યુ જનક નિર્માણ કરે. માદા જન્યુ જનક એટલે જેને આપણે બીજી ભાષામાં કહીએ છીએ ભ્રૂણ પુટ, એમાંથી ભવિષ્યમાં નિર્માણ થશે અંડકોષ, એટલે કે માદા જન્યુ, જેમાં ત્રણ વિઘટન પામે એક સક્રિય રહે એટલે એના માટે શબ્દ છે મોનોસ્પોરિક વિકાસ. મોટા ભાગની વનસ્પતિમાં આવો ભાગ જે છે જોવા મળે. ચાર ટોટલ બનતા હોય મહાબીજાણુ પણ એમાંથી સક્રિય માત્ર એક જ રહેતું હોય. બહુકોષી માદા જન્યુ જનક પણ એની અંદર જળવાય છે. તફાવત આપેલો છે, જો દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ જેમ અનાવૃતબીજધારી વનસ્પતિમાં પણ નર અને માદા જન્યુ જનક બંને સ્વતંત્ર મુક્તજીવી અસ્તિત્વ ધરાવતા નથી, તેઓ જે જગ્યાએ ટકી તેઓ એક જ જગ્યાએ ટકી રહે છે. એટલે જો આમાં શું આવતું દ્વિઅંગી અને ત્રિઅંગી વાળા ભાગમાં, કે બંને ભાગ જે છે એમાં નર અને માદા જન્યુ જનક બંને સ્વતંત્ર મુક્તજીવી અસ્તિત્વ ધરાવતા નથી. એટલે દ્વિઅંગી અને ત્રિઅંગીમાં એક ભાગ જે છે એ નર જન્યુ નિર્માણ કરતો ભાગ જે છે એ પણ સ્વતંત્ર હતો, માદા જન્યુ વાળો ભાગ જે છે સ્વતંત્ર હતો. પાણીના માધ્યમનીમાં જરૂર પડતી હતી, પાણીના માધ્યમ દ્વારા બંનેનું ફલન થાય, ફલન થઈને એમાં સજીવ નિર્માણ થાય. ત્યારે આમાં જે છે શું થાય, જો કે તેઓ એક જ જગ્યાએ ટકી રહે અને બીજાણુ જનક પર બીજાણુ ધાની અંદર જળવાઈ રહે છે. બે એક જ જગ્યાએ બાજુ બાજુમાં હોઈ શકે છે. બીજાણુ લઘુ બીજાણુ ધાનીમાંથી પરાગરજ મુક્ત થશે, પવન દ્વારા જે છે એ મહાબીજાણુ પર્ણ પર પેદા થયેલા ખુલ્લા અંડકોના છિદ્ર સાથે સંપર્કમાં આવે અને પરાગનયન જેવી જ પ્રક્રિયા સ્ત્રીજન્યુ ધાનીમાં રહેલી પરાગ નલિકા જે છે બનાવે છે, એના દ્વારા નરજન્યુ દાખલ થાય અને એના દ્વારા ફલન થઈ, ફલન થઈને ફલિતાંડમાંથી ભ્રૂણ અને અંડકમાંથી બીજ બને. બીજની ફરતે બીજાવરણ નથી બરાબર, એટલે આમાં બીજ ઢંકાયેલા હોતા નથી, બીજ જે છે એ ખુલ્લા હશે. એટલે આમાં પરાગનયન જેવી પ્રક્રિયા જે છે જોવા મળે, પરાગનયન જેવી પ્રક્રિયા સપુષ્પીમાં જે છે આવૃતમાં જોવા મળે, એના જમામાં શું આવે લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ ધાની એમાંથી નિર્માણ થશે લઘુ બીજાણુ. આ લઘુ બીજાણુ એ જ પરાગરજ, પરાગરજ પવન દ્વારા વહન થશે, કઈ તરફ જશે તો કે અંડક તરફ, અંડકના છિદ્રમાં,
અંડકના છિદ્રમાં દાખલ થાય, અંડક જેશીની અંદર જોડાય, એમાંથી પરાગ નલિકા વિકસે, પરાગ નલિકા દ્વારા પરાગરજની અંદર નિર્માણ થયેલા નર જન્યુ એ માદા જન્યુ તરફ પહોંચે, બરાબર, ફલન થાય, ફલન થશે એટલે એમાંથી ફલિતાંડ, ભ્રૂણ અને ભ્રૂણ જે છે આ યાદ રાખવાનું છે, ફલિતાંડનું ભ્રૂણમાં વિકાસ થાય અને જે અંડકો હોય એમાંથી બીજ નિર્માણ થાય. બહારની બાજુનું અંડક છે, અંદરની બાજુ બનશે ફલિતાંડ. પશ્વ ફલનની પ્રક્રિયા પૂરી થાય, અંડકમાંથી બીજ બનશે, ફલિતાંડમાંથી ભ્રૂણ બનશે. ભ્રૂણ અને બીજ બંનેની ફરતે કોઈ આવરણ નથી, અંડકની ફરતે અંડક આવરણ વાળો ભાગ ન હોય, ત્યાં બીજની ફરતે બીજાવરણ જેવું કોઈ ભાગ નિર્માણ નહીં થાય, એટલે ભાગ જે છે એને આપેલું છે અનાવૃત બીજ થાય, બરાબર, કારણ કે નગ્ન છે, બીજ ખુલ્લા હોય છે. ઉદાહરણમાં આપેલું, જેમ કે ઉદાહરણ તરીકે પહેલે જે છે આપેલું છે આકૃતિ, બીજું ચિંકો, ચિંકો જે છે યાદ રાખજો જીવન પશ્ચિમી છે, જીવાશ્મી. એના પછી સૌથી લાસ્ટ છેલ્લો આવશે આવૃતબીજધારી વનસ્પતિ. અનાવૃતબીજધારી વનસ્પતિમાં જ્યાં અંડકો ખુલ્લા હતા તેમ આવૃતબીજધારી વનસ્પતિમાં અંડકો ખુલ્લા નથી, કારણ કે આવૃતબીજધારી વનસ્પતિ સપુષ્પીમાં પરાગરજ અને અંડકો વિશેષ રચનામાં વિકાસ પામે, જેમાં પુષ્પવાળો ભાગ જે છે, પુષ્પવાળો ભાગ જે છે એ ધરાવતી હોવાથી આને સપુષ્પી જે છે વનસ્પતિ તરીકે પણ આપણે ઓળખી શકીએ, બરાબર, જેમાં પુષ્પવાળો ભાગ જે છે એ ચોક્કસ એક પ્રજનન ભાગ નિર્માણ કરે આવૃતબીજધારીમાં, જેને આપણે પુંકેસર અને શ્રીકેસર જેવા કહીએ છીએ. સૌથી પહેલા બીજ એ ફળ દ્વારા ઘેરાયેલ છે, આગળ શું હતું, બીજ ખુલ્લું હતું, આમાં ફળની અંદર ઢંકાયેલું હોય, અલગ અલગ વિવિધતા, બરાબર, જેમ કે આમાં પણ ખૂબ નાના વનસ્પતિ માંડી મોટી વનસ્પતિ, નાની વનસ્પતિ થશે ગુલ્ફિયા, નીલગિરી જે છે એ થશે સૌથી મોટી વનસ્પતિ અનાવૃત. અનાવૃતમાં જેમ આગળ આવ્યું તેમ આવૃતમાં ગુલ્ફિયા નાની અને નીલગિરી સૌથી મોટી, જેમાં 100 મીટર જેટલી ઊંચાઈ હોય છે. ઉપયોગમાં ખોરાક, ઘાસચારો, બળતણ, ઔષધો તરીકે ઉપયોગી બે વિભાગ એના દ્વિદળી અને એકદળી. એમાં પહેલું દ્વિદળી અને એકદળી જે છે એમાં તફાવત લીધેલો છે, મુખ્ય મુખ્ય મેઇન જે છે તફાવત. સૌથી પહેલા દ્વિદળી જે છે એમાં બીજમાં બે બીજપત્ર હોય, ચાલાકાર શિરાવિન્યાસ પર્ણમાં હોય અને પુષ્પ જે છે એ ચતુઅવયવી કે પંચાવયવી જે છે જોવા મળે, બરાબર, મતલબ કે પુષ્પ જે છે એની અંદર સ્ત્રી કેસર સિવાયના બધા ભાગ જે છે એની સંખ્યા 4 અથવા તો 5 હોય. ત્રણ મુદ્દા મેઇન જો, સૌથી પહેલો ભાગ બે બીજપત્રો, બીજો ભાગ જે છે શું થશે કે ચતુઅવયવી કે પંચાવયવી પુષ્પ હોય અને ચાલાકાર પર્ણ વિન્યાસ. આની સરખામણીમાં એક બીજપત્ર ચતુઅવયવી જે છે એની જગ્યાએ ત્રિઅવયવી અને જાલાકાની જગ્યાએ સમાંતર પર્ણ વિન્યાસ, તફાવત. પુષ્પમાં નર લિંગી અંગ પુંકેસર, બરાબર, પુંકેસર વાળો ભાગ જે છે એમાં એવી રીતે મુખ્ય ત્રણ ભાગ, એક ભાગ જે છે એ થશે તંતુ, બીજો ભાગ યોજી અને ઉપરનો ભાગ પરાગાશય, એમાંથી ભવિષ્યમાં પરાગરજ નિર્માણ થવાનો. પરાગ માતૃકોષ અર્ધીકણ થી અનુસરીને લઘુ બીજાણુ ઉત્પન્ન કરે છે જે પુખ્ત થઈને પરાગરજમાં પરિણમે છે. પરાગાશયની અંદર આવેલો હોય પીએમસી પરાગ માતૃકોષ. પરાગ માતૃકોષ જે છે એ ટુએન રચના છે, એનું અર્ધીકરણ થાય, અર્ધીકરણમાંથી 4 સ્વતંત્ર પરાગ જે છે નિર્માણ થાય, આપણે કહીએ છીએ પરાગરજ અથવા લઘુ બીજાણુ એન સ્વરૂપે. માદા લિંગી અંગ થશે સ્ત્રીકેસર, જેમાં ત્રણ ભાગ બીજાશય, પરાગ વાહિની અને ઉપરના ભાગ પરાગાશય થશે. પરાગાસન, પરાગ વાહિની, નીચેનો ભાગ બીજાશય અથવા અંડાશય. સામાન્ય રીતે દરેક અંડક પાસે મહાબીજાણુ માતૃકોષ હોય, જેમ કે
આમાં પરાગ માતૃકોષ છે નર ભાગમાં, માદા ભાગ જે છે માગેલો એમાં મહાબીજાણુ માતૃકોષ, એ પણ આગળની જેમ જ અર્ધીકરણ પામે, ચાર એકકીય બીજાણુ ઉત્પન્ન કરે, એમાંથી ત્રણ વિઘટન પામે, એક જે છે ભ્રૂણપુટનું સર્જન કરે, એક સક્રિય રહેશે, ત્રણ વિઘટન થઈ જશે, ત્રણ જે ભ્રૂણપુટ વાળા એકમાંથી જે ભ્રૂણપુટ બનશે, ભ્રૂણપુટમાં ત્રણ પ્રકારના અલગ અલગ જે છે કોષો આવેલા હોય, બરાબર, ભ્રૂણપુટ વાળા ભાગ જે છે એમાં કોષો ઉપરની બાજુ જે છે આવશે, એક બાજુ પ્રતિધ્રુવીય કોષો, પ્રતિધ્રુવીય કોષો આ બધા એન સ્વરૂપે, વચ્ચેના ભાગ જે છે એમાં દ્વિકીય કોષ કેન્દ્ર સેન્ટર વાળા ભાગમાં, અને નીચેના ભાગમાં બે સહાયક કોષો, અને ઉપરના ભાગમાં એક છે અંડકોષ, એ ટોટલ ત્રણ ને ત્રણ છ ને સાત, બરાબર, સાત કોષ અને આઠ કોષ કેન્દ્રીય રચના નું નિર્માણ થાય, એનું નામ છે ભ્રૂણપુટ. અંડકોષ, બે સહાયક કોષો અને ત્રણ પ્રતિધ્રુવીય કોષો અને બે ધ્રુવીય કોષ કેન્દ્ર જે છે ધરાવે છે. ધ્રુવીય કોષ કેન્દ્ર છેવટે દ્વિકીય દ્વિતીય કોષ કેન્દ્ર જે છે એનું સર્જન કરે છે. પરાગાશય આ રીતે જુઓ, ત્રણ પ્રતિધ્રુવીય કોષો, દ્વિકીય કોષ કેન્દ્ર બે કોષ કેન્દ્ર હોય, બે સહાયક કોષો અને અંડકોષ. દ્વિકીય કોષ કેન્દ્ર ઉપરના ભાગમાં પ્રતિધ્રુવીય કોષો છે, બધા એન હોય, એક અંડકોષ એ પણ એન હોય, નીચેના ફલન થશે. દ્વિકીય કોષ કેન્દ્ર નર જન્યુ દ્વારા ફલન થાય, નર જન્યુ ફરીથી એન, બીજો એક નર જન્યુ જે છે દાખલ થશે અંડકોષ ની સાથે, બંને ફલન થશે, ટુ એન પ્લસ એન, એટલે રચના બનશે ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ, પીઈસી પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ, આમાં નિર્માણ થશે દ્વિકીય ફલિતાંડ અથવા યુગ્મરજ. એક ત્રિકીય રચના બનશે 3N, એક જે છે દ્વિકીય રચના બનશે. ત્રિકીય રચનામાંથી ભવિષ્યમાં નિર્માણ થશે ભ્રૂણપોષ, ભ્રૂણને પોષણ પૂરું પાડતી રચના, કેવી થશે ત્રિકીય, અને ફલિતાંડમાંથી ભવિષ્યમાં બનશે ભ્રૂણ, એ ભ્રૂણ થશે 2N દ્વિકીય રચના, બરાબર. સૌથી પહેલા જે છે ભ્રૂણપોષ બને, બરાબર, કારણ કે એને ભ્રૂણને પોષણ પૂરું પાડવાનું છે, પછીના ભાગ જે છે નિર્માણ થશે ભ્રૂણ, બરાબર. એટલે યાદ રાખવાનું છે, ના તફાવત પણ છે, પૂછાય છે આવૃત અને અનાવૃતમાં, આવૃત અનાવૃત આમાં ભ્રૂણપોષ જે છે ત્રિકીય હોય, આમાં ભ્રૂણપોષ જે છે એકકીય હોય, બંનેમાં ભ્રૂણની રચના 2N, આમાં પણ ભ્રૂણની રચના 2N, એટલે આ તફાવત છે. અનાવૃત બીજધારીમાં પૂર્વ ફલિત હોય, ફલન પહેલા નિર્માણ થાય, આ જે છે એમાં પશ્વ ફલિત હોય, ફલન થયા પછી નિર્માણ થાય. આમાં એક સાથે બે ભાગનું નિર્માણ થાય, એટલે આને નામ આપ્યું છે બેબડું ફલન. અનાવૃત બીજધારીમાં એવો ભાગ જે છે નથી, એટલે આમાં નામ આપ્યું એકવડું ફલન. પછી પૂછાય બેવડું ફલન કોની ખાસિયત છે, આવૃત બીજધારી અનાવૃત બીજધારીમાં જોવા મળે એકવડું ફલન, કારણ કે એમાં ખાલી એક જ ફલન થાય, અને ફલનથી ભ્રૂણ જે છે એનું નિર્માણ થાય, ભ્રૂણપોષ હોય એક જે છે એની પ્લોઈડી ધરાવે છે, બરાબર, કારણ કે ફલન થયા વગર એમનું પહેલા નિર્માણ થઈ ગયું. આ બધો ભાગ જે છે આપણે એક સાથે એક આકૃતિ દ્વારા સમજી લેજો. કોઈ પણ ભાગેથી શરૂઆત કરી શકાય, બરાબર. મુખ્ય ભાગ આમાં થશે બીજાણુજનક, મુખ્ય ભાગ છે આ, જે ભાગ જે છે થશે ગૌણ જન્યુજનક, મેઇન ભાગ વનસ્પતિ દાખલા તરીકે જો વનસ્પતિમાં પુષ્પવાળો ભાગ, એમાં બે ભાગ જે છે થશે, એક ભાગ સ્ત્રીકેસર, બીજો ભાગ જે છે પુંકેસર. ત્રિકેસર વાળા ભાગ જે છે એમાં અંડક જે છે એની અંદર નિર્માણ થાય મહાબીજાણુ માતૃકોષ, આ જે કોષ આપેલો છે, અને પુંકેસર વાળા ભાગમાં પરાગાશયની અંદર નિર્માણ થશે લઘુ બીજાણુ માતૃકોષ, બરાબર. લઘુ બીજાણુ માતૃકોષ જે છે ક્યાં આવેલું હોય, તો કે લઘુ બીજાણુ ધાનીમાં, લઘુ બીજાણુ ધાનીમાં આગળ અર્ધીકરણ થઈ નિર્માણ થશે લઘુ બીજાણુ, એટલે એ છે એક પ્રકારનો પરાગરજ, અને આ લઘુ બીજાણુ માતૃકોષ એટલે પરાગ માતૃકોષ પીએમસી. લઘુ બીજાણુ મહાબીજાણુ માતૃકોષમાંથી એમાંથી પણ આગળ અર્ધીકરણની પ્રક્રિયા થાય, એટલે નિર્માણ થશે આ ભ્રૂણપુટ,
આગળ સમજાયું એ પ્રમાણે ત્રણ પ્રકારના કોષો. જો પરાગરજ વાળા ભાગની અંદર ભવિષ્યમાં નિર્માણ થશે નર જન્યુજનક અવસ્થા, મતલબ કે એની અંદર બે નર જન્યુ જે છે નિર્માણ થશે, જેની રીતે એન પ્લોઈડી ધરાવતા છે. આ બે નર જન્યુ અંડકોષ જે છે એના સહાયક કોષો ના મદદ વડે અંદર દાખલ થાય, અંદર દાખલ થાય ફલિતાંડ બનશે, એટલે ફરીથી ટુ એન રચના. જ્યાં જ્યાં ટુ એન રચના છે, જો તમે આટલા ભાગ દર્શાવવામાં કલર વાળો, આટલો ભાગ જે છે એ બધો ટુ એન વાળો ભાગ છે આ બાજુ, અને આ બાજુનો ભાગ જે છે એન વાળો ભાગ જે છે નિર્માણ થાય. ભ્રૂણ વાળા ભાગ જે છે એનું ફલિતાંડ માંથી ભ્રૂણ વાળો ભાગ નિર્માણ થાય, ભ્રૂણ વાળો ભાગ જે છે ફરીથી વિકસિત થઈ અને એમાંથી બીજાણુજનક ભાગનું નિર્માણ થાય, જે ફરીથી સ્વતંત્ર નવા છોડ જે છે નિર્માણ થશે. આ રીતે આખું જે ચક્ર જે છે ચાલ્યા કરે. મુખ્ય ભાગ એમાં બીજાણુજનક પેશી થશે, ગૌણ ભાગ જે છે જન્યુજનક. એના પછીનો અગત્યનો ટોપિક વનસ્પતિમાં જીવનચક્ર અને એકાંતરજનક, લાસ્ટ ટોપિક. એમાં ખાસ કરીને યાદ રાખવાની છે, વધારે મેઇન ભાગ જે છે પૂછાય છે આકૃતિ, આકૃતિ વાળો ભાગ જે છે એ કયો છે અને કેવા પ્રકારનું જીવનચક્ર જે છે એમાં જોવા મળે છે. બરાબર, તો આપણે એક સ્લાઇડ જે છે એના દ્વારા સૌથી પહેલા સમજી લઈએ. એમાં જો એટલે તરીકે આગળ કીધું તે પ્રમાણે વનસ્પતિ વાળો ભાગ જે છે એમાં બે વિભાગ, ત્રણ વિભાગ છે એના આધાર પડ્યા છે. જો ત્રણ પ્રકારના જીવનચક્ર છે, એકવિધ, દ્વિવિધ, એક દ્વિવિધ. આવી રીતે લઈ લે આપણે. બીજો ભાગ થશે એક દ્વિવિધ, ત્રીજો થશે દ્વિવિધ. હવે આ શું છે, જો શું દર્શાવે છે, બહુ સિમ્પલ છે. આમાં ઉદાહરણ યાદ રાખવાના છે ખાલી, અને આકૃતિ જે છે આના આધારે આપણે સમજી શકીએ. એકવિધ જે છે એનો ઉદાહરણમાં આવશે ઉદાહરણ તરીકે એકાંગી. બીજો પ્રકાર જે છે એ થશે દ્વિઅંગી, ત્રિઅંગી. આ થશે સપુષ્પી. એકવિધ નો મતલબ શું થશે, જો તો વનસ્પતિ જે છે એમાં વધારે સમયગાળો જે છે એન તબક્કો ચાલે, ઓછો સમયગાળો ટુ એન તબક્કો ચાલે. એન વધુ ચાલે છે એનો મતલબ એન જે છે એનો મુખ્ય તબક્કો થશે, ટુ એન ઓછો સમયગાળો ચાલે એટલે એનો ગૌણ તબક્કો થશે. અને મુખ્ય શરીર દેહ જે છે એ જન્યુજનક તબક્કો છે, એટલે મુખ્ય થશે જન્યુજનક તબક્કો, ગૌણ જે છે એ થશે બીજાણુજનક તબક્કો. આવી વનસ્પતિ બધી જે છે એ એકાંગી, એટલે કે એમાં લીલ બધી ઉદાહરણ જે છે આવશે અપવાદ સિવાય, એ બધામાં એકવિધ જીવન ચક્ર જે છે જોવા મળે. આકૃતિમાં તમે જોશો તો ખ્યાલ આવશે, જો ટુ એન વાળો ભાગ જે છે એ માત્ર બહુ ટૂંકા ગાળા માટે છે, એન વાળો ભાગ જે છે એનો મુખ્ય દેહ છે, એની સાથે જોડાયેલો ભાગ જે છે ટુ એન નિર્માણ થાય. એવી જ રીતે બીજો પ્રકાર થશે એક દ્વિવિધ. એક દ્વિવિધ જે છે એમાં તમે આકૃતિ જોશો તો ખ્યાલ આવશે, જો બંને ભાગ જે છે દર્શાવે છે કે એમાં એન વાળો ભાગ અને ટુ એન વાળો ભાગ બે નો સમયગાળો સરખો છે, એન વાળો ભાગ અને ટુ એન વાળો ભાગ બે નો સમયગાળો જે છે સરખો છે. એને એક દ્વિવિધ વાળા ભાગ જે છે એનો મતલબ શું થાય, જો એન ટુ એન. તો જો એમાં દ્વિઅંગી લઈએ, બરાબર, દ્વિઅંગીમાં એન તબક્કો જે છે મુખ્ય છે અને ટુ એન તબક્કો જે છે ગૌણ છે, પણ બે નો સમયગાળો જે છે સરખો છે, એટલે એમાં એકવિધ પણ ન ગણાય, દ્વિવિધ પણ ન કહેવાય, એટલે પ્રકાર આપી દીધો એક દ્વિવિધ, ઉદાહરણ થશે એમાં દ્વિઅંગી. એવી જ રીતે ત્રિઅંગી વાળા ભાગ જે છે એમાં આ વસ્તુ બદલાય જાય. ત્રિઅંગી વાળો ભાગ જે છે એમાં ત્રિઅંગીમાં મુખ્ય તબક્કો જે છે એ થઈ જશે ટુ એન, અને ગૌણ તબક્કો જે છે થઈ જશે એન, પણ બે નો સમયગાળો જે છે સરખો છે, બરાબર, બે ના જીવન ચક્રનો, એટલે એને નામ આપ્યું એક દ્વિવિધ. બરાબર, જ્યારે એની સરખામણીમાં દ્વિવિધ જે છે, ઉદાહરણ તમે જોવામાં તો ટુ એન નો તબક્કો સમયગાળો ખૂબ વધારે છે અને એન તબક્કો જે છે ખૂબ ઓછા સમયગાળામાં, માત્ર ખાલી પ્રજનન સમયગાળા જે દરમિયાન જન્યુનું નિર્માણ કરવા પૂરતો સીમિત છે. એટલે આખી આકૃતિ પ્રમાણે સમજીએ તો આ રીતે થશે, વધારે સમયગાળો ટુ એન, ઓછો સમયગાળો એન. એન ઓછો છે એ થશે જન્યુજનક, આ થશે બીજાણુજનક. બીજાણુજનક વાળો વધારે સમય ચાલે છે એટલે એ થશે મુખ્ય તબક્કો, આ થશે કોણ તબક્કો. ઉદાહરણ કયા, તો સપુષ્પ, મતલબ અનાવૃત ને આવૃતભિતધારી વનસ્પતિ. બરાબર, આ બધામાં આકૃતિ જે છે યાદ રાખવાની છે, અને એ બધામાં સાથે ખાસ આ લાસ્ટ ટોપિક બધા અપવાદ છે. બરાબર,
જેમ કે લીલની પ્રજાતિ એકવી જીવનચક્ર ધરાવે, પણ આપું છે કેટલીક લીલ એક્ટોકાર્પસ પોલિસાયફોલિયા અને કેટલીક મોટી દરિયાઈ ઘાસ જે છે વનસ્પતિઓ એક દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. ખાસ યાદ રાખવાનું છે, બધે બધી લીલમાં એકવિધ જીવનચક્ર હોતું નથી, એક દ્વિવિધ પણ જોવા મળે. ઉદાહરણ તરીકે એક્ટોકાર્પસ પોલિસાયફોનિયા અને કેલ્પ જેવી વનસ્પતિ છે, બરાબર. અને સાથે સાથે દ્વિવિધ જીવનચક્ર જે છે એ બધી સપુષ્પી વનસ્પતિ જે છે એમાં જોવા મળે, પણ અપવાદ તરીકે ફ્યુક્સ લીલ. અપવાદ યાદ રાખજો, ફ્યુક્સ લીલ જે છે એવી છે કે જેમાં વિવિધ પ્રકારનું જીવનચક્ર જે છે જોવા મળે, બરાબર. બાકી જે મેં તમને આ પ્રમાણે ચાર્ટ દર્શાવ્યો છે પ્રમાણે થીરી જોઈ લેશો એટલે તમને જીવનચક્ર બધા ભાગ જઈ શકે, બરાબર. અને એના પછી નેક્સ્ટ ભાગ જે છે એમાં આપણે પ્રાણી સૃષ્ટિ જે છે એનું આપણે અભ્યાસ કરીશું, બરાબર. એટલે ટેક્સ્ટ બુક રિલેટેડ જ કરવાનું છે, બીજું કોઈ એક્સ્ટ્રા કરવાનું નથી, બરાબર. એટલે જ મેં કોઈ એક્સ્ટ્રા ભાગ લીધો નથી. ખાસ બધે બધા ભાગ જે છે એના ઉદાહરણ, ઉદાહરણની સાથે દરેક દરેકની લાક્ષણિકતાઓ, અને લાક્ષણિકતાઓની સાથે સાથે જે છે બધામાં આપેલી છે બધી આકૃતિ, એ પ્રમાણે બેઠી બેઠી લાઈન જે છે પૂછાય છે. આમાં ટેક્સ્ટ બુકની રિલેટેડ લાઈન ટુ લાઈન જે છે આમાં યાદ રાખવાનું છે. અને નીટમાં તમે આરામથી જે છે આમાંથી બેઠી બેઠી લાઈન તમને આવડતી છે તમે જે છે એના પૂરા માર્ક લાવી છે, બરાબર. બાકીનું આપણે નેક્સ્ટ